नमो वितरागाय वितरागाय नमो नमो अरिहंताणं हरिहंतानं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं। नमो लोहे सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो सव्व ऐसो पंच नमुक्कारो पावप्पणाशनो सव्वपावप्पणाशनु मंगलानं च सव्वेसीं मंगलानं च सव्वेसि परमं हवै मंगलम्। पूर्वं ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गुड जॉब। ओके जय सच्चिदानंद महात्माओं, आज દાદા ભગવાનનો 113મો સન કેલેન્ડર પ્રમાણે જન્મદિવસ છે, એટલે આપણે દાદા ભગવાનને હેપી બર્થડે કહીએ અને આપ્તપુત્ર તથા મહાત્માઓને સાથે દાદા ભગવાનને કોટી કોટી વંદન આપણે કરીએ છીએ અને દાદા ભગવાનના અસીમ જય જયકારો. તો દીપકાનંદજી, આપણે પ્રદીપાનંદજી, હાજી. તો આજે તમે થોડી 113મો દાદાનો જન્મદિવસ વિશે કઈ બોલો. આમ તો દાદા ભગવાન એટલે ઋષભદેવ દાદા ભગવાન પછીથી છેલ્લે મહાવીર સ્વામી ભગવાન ગયા અને કૃપાળુ દેવ થયા, કુનકુંદાચાર્યજી થયા, પણ એ દાદા કે 10 લાખ વર્ષે જે અક્રમ વિજ્ઞાન ઋષભદેવ દાદા ભગવાનમાં ખુલ્લું થયું હતું ને ભરત ચક્રવર્તી રાજાને આપ્યું હતું, એ જ અક્રમ વિજ્ઞાન આપણને બધાને આ કળી કાળમાં પંચમ કાળમાં આપણને પ્રાપ્ત થયું અને તે કૃપાથી થયું. પણ છતાંય દાદા ભગવાન કહેતા હતા કે ભરત ચક્રવર્તી રાજાને તો નોકરો રાખવા પડતા હતા કે ભરત ચેત ભરત ચેત, અને આપણને તો એવી પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન કરી આપી છે દાદાએ કે નિરંતર અંદર જ ચેતવ્યા કરે છે. અને દાદા ભગવાન કહેતા કે તમારો જ પગાર એ વખતમાં તો 500 રૂપિયા પગારવાળા બધા નોકરીવાળા એમની પાસે આવતા 1000 2000 સુધી આવે, તો દાદા કે તમારી જ પાસે જો 500 રૂપિયા પગાર હોય તો તમે નોકર કેવી રીતે રાખી શકો? તો કે જુઓ ને કે તમારી પુણ્ય કેવી છે અને હું નિમિત્ત બની ગયો. ખ્યાલ આવ્યો ને? ક્યારે દાદા ભગવાનના જીવનમાંથી ખૂબ શીખવા જેવું હોય તો એમના જન્મદિવસ નિમિત્તે એમણે પોતે ક્યાંય પણ કોઈ જગ્યાએ રસ ચાખ્યો નથી, બીજાને જ હંમેશા ક્રેડિટ આપતા આવ્યા છે. એ બધું એમના વ્યવહારોમાં અમે જોયેલું બધા મહાત્માઓએ, અને કુદરતી રીતે જે એમને મળવાનું થયું, પણ દાદા ભગવાનની ખૂબ એક એક વાતો જો આપણે આપણા જીવનમાં એમને એકવાર યાદ કરીએ અને જો આપણે નક્કી કરીએ તો કે ભગવાન કેવી રીતે થવાય છે, અથવા તો આ સંસારમાં આપણે અજ્ઞાનતાથી એટલે લોકોના પરિચયમાં આવવાથી એ જે આપણે સંસારમાં ખૂપી ગયા એ આ દાદા ભગવાનની કૃપાથી આપણને જે સમજણ પ્રાપ્ત થઈ છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો એ રસ્તો જ આખો ક્લિયર કટ આપણે સમજી લેવા જેવો છે. જેમ કે હું તમને એક પ્રસંગ કહીશ કે દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ મને કંઈ વ્યાજની કેવી પડી નથી, પણ એ ઓબ્લાઇઝિંગ નેચરનો એક જીવન એમનો સ્વભાવ એવો લઈ આવેલા, તો એ લોકોને કંઈ પણ ભીડ પડે એમના મિત્રોને કે કોઈને તો એ મદદ કરતા હતા ફાઇનાન્શિયલી. પછીથી એમણે જોયું કે લોકોને હું હેલ્પ કરું છું પછી પાછા બી આપી જાય છે, પણ એમને થયું કે હું આનું આ કર્યા કરીશ તો હું મારા આત્માનું ક્યારે કરીશ એમ. એટલે એમણે જો કેવો નિર્ણય કર્યો સમજવા જેવો છે. તો દાદાએ નક્કી કર્યું કે જેને મેં આપી દીધા છે એ એની પાસે હવે પાછા માંગવાના પણ નહીં, જેથી કરીને પાછા માંગવા જવું તો પાછા લેવા આવે ને. એટલે ઘણીવાર એવું પણ બનતું કે કેટલાક લોકો દાદાને જતા જુએ રસ્તામાં
તો કે પેલા મારે પૈસા પાછા આપવા પડશે, તો દાદા જુએ તો એ મોઢું પણ ફેરવી લેતા, પણ દાદાને તો ઈચ્છા જ નથી પાછા લેવાની. એમણે નક્કી જ કરી નાખી દીધું કે ભાઈ આપી દીધું એટલે ફિનિશ, હવે આપણે આ ધંધો કરવો નથી. એ ભલે ઓબ્લાઇઝિંગ નેચર હતું, પણ એમણે નક્કી કર્યું કે મને મારા આત્માનું જ કરવું છે. ને આપણે આપણા જીવનમાં, મને એવું લાગે કે આપણે, આપણી પાસે એટલી બધી શક્તિ કદાચ અત્યારે ઉત્પન્ન ના થઈ હોય, પણ આપણે એટલું નક્કી કરી શકીએ કે ભાઈ હું સવારથી સાંજ સુધી મારું જીવન કેવી રીતે જાય છે, અથવા તો એક વીકનો સરવાળો કાઢીએ, આ કાઢીએ, અને એમાંથી આપણને ખબર પડે કે મારો કેટલો સમય મારા એસેન્શિયલ કામમાં જાય છે, જે મારી ફરજિયાત ડ્યુટી છે, અને બાકીનો ફાજલ સમય કેવી રીતે જાય છે. તો એ બધા સમયને આપણે કેવી રીતે દાદાની ભક્તિમાં, અથવા તો પોતાના પુરુષાર્થમાં, અથવા તો વિજ્ઞાન સમજવામાં આપણે કેવી રીતે ગોઠવણી કરી શકીએ. અને દાદા ભગવાનની કૃપાથી જે આપણને પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ છે, એ બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. દાદા કે પ્રજ્ઞા એ આત્માની શક્તિ છે, અને મેં જે એ આ જ્ઞાન મળ્યા પછી જે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ છે, એ નિરંતર મોક્ષે તરફ લઈ જાય એવી છે. ખ્યાલ આવ્યો? અને અજ્ઞાશક્તિ એટલે કે બુદ્ધિ, એ આપણને નિરંતર સંસાર તરફ ખેંચે એવી છે. તો કે દાદાએ કહ્યું કે આ અજ્ઞા અને પ્રજ્ઞાનું કામ શું છે? તો કે પ્રજ્ઞાશક્તિ નિરંતર આત્મા અને સંયોગોને છૂટા જ રાખ્યા કરે. શું રાખ્યા કરે? કે હું શુદ્ધાત્મા છું, આ નથી. હવે સમજો કે કોઈ મહાત્માને સંજોગોનો અંદર ભરેલો માલ ફૂટ્યો અને ગુસ્સો આવી ગયો, તો દાદા કહે છે કે આ ગુસ્સો આવી ગયો એ ખબર પડી ગઈ, અને પછીથી અંદર જે પ્રતિક્રમણ કરાવે છે એ પ્રજ્ઞાશક્તિ છે. પછી આવું ફરી નથી કરવું એ પ્રજ્ઞાશક્તિ છે. એટલે નિરંતર આપણને જે મોક્ષ તરફનો જે ધક્કો મારે છે અથવા એ તરફ લઈ જાય છે, એ પ્રજ્ઞાશક્તિ છે અને એ આત્માની શક્તિ છે. હવે હમણાં આપણે ત્રિમંત્ર બોલ્યા, આપણે ઘણી વાર હમણાં આગળ પદોનો પ્રોગ્રામ ગયો, આપણે બધા મહાત્માઓ ચરણ વિધિ પણ બોલીએ છીએ, નમસ્કાર વિધિ બધું બોલીએ છીએ. તો દાદાએ ભગવાને એટલું બધું એક્સપ્લેનેશન સરસ કર્યું છે તો કે ભાઈ આ તમે નમો અરિયંતાણમ જે બોલો છો ને જે વાંચો છો, તો કે એ વાંચનાર કોણ છે? તો કે પ્રજ્ઞાશક્તિ છે. હું શુદ્ધાત્માથી જે બોલે છે કોણ છે? તો કે પ્રજ્ઞાશક્તિ બોલાવે છે, એ નહીં કે બીજું કોઈ છે. આ રિલેટિવ રિયલને છૂટું પાડે છે એ વ્યવસ્થિત પ્રજ્ઞાશક્તિ છે, કે એ આત્મા તરફની આત્માની શક્તિ છે, પણ એ જ્ઞાન મળ્યા પછી પ્રગટ થઈ છે. તો હવે આપણે જ્યારે વિધિ કરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ, અથવા તો આપણને અભ્યાસ થાય જેમ આ બધા સત્સંગ દ્વારા, કે ભાઈ આ પ્રજ્ઞાશક્તિનું કામ છે. તો આપણે ચરણ વિધિ કે નમસ્કાર વિધિ બોલતા હોય ત્યારે આપણને ખબર પડે કે આ દેહ એ જુદો છે, હું શુદ્ધાત્મા છું, અને હવે આ કોણ વિધિ બોલે છે, કોણ વાંચે છે, સહેજ આપણી સમજણ જો ક્લિયર થઈ ગઈ હોય તો એટલી સરસ ઉપયોગપૂર્વકની આખી વિધિ થયા કરશે. ને આપણી આ દાદાના કૃપાથી આપણે જે માર્ગ મળ્યો છે એ નિરંતર શુદ્ધ ઉપયોગનો માર્ગ છે, એને આપણે બધા જાણીએ છીએ અને આપણી બધાની એની પાછળ લાગેલા જ છીએ. પણ દરેક ખૂણેથી જેમ જેમ દાદાની વાતો આપતા પુત્રો દ્વારા, મહાત્માઓ દ્વારા આપણને સમજાશે, હવે આજે જન્મદિવસ છે એટલે હું આ પ્રજ્ઞાશક્તિની વાત કરું છું કે કોઈ કાળે આ પ્રજ્ઞાશક્તિ એકદમ ઉત્પન્ન થતી નથી, અને એ આત્માથી છૂટી પડેલી શક્તિ છે. તો આપણને હવે જો દાદા જેવું સુખ જોઈતું હોય તો દાદાના કયા પ્રમાણે જ આપણે પુરુષાર્થ માનવો જોઈએ, અને આ બધી જો સમજણો આપણને કામ લાગશે તો આપણને કેસ અનુભવ થશે કે આ કેવી રીતે આ બધું બને છે. કારણ કે વિજ્ઞાન છે ને, આ વિજ્ઞાન છે. એટલે દેહ પણ છે એ બોલતો નથી, વિધિ કરતો નથી, એ ક્યારે દોષ બતાવતો નથી. આપણી ભૂલો જે બતાડે છે તે પણ પ્રજ્ઞાશક્તિ છે, પ્રતિક્રમણ કરાવે છે તે પણ પ્રજ્ઞાશક્તિ છે, નિશ્ચય કરાવે છે તે પણ પ્રજ્ઞાશક્તિ છે, પણ આત્મપક્ષી છે એ પ્રજ્ઞાશક્તિ છે. એટલે આપણને જ્યારે કોઈ પણ પ્રસંગોમાંથી પસાર થતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કઈ બાજુનું વલણ ચાલી રહ્યું છે, અંદર તોફાન કયું ચાલી રહ્યું છે, તો આપણને ખબર પડે કે આ અજ્ઞાનનું છે. અને જ્યારે આપણને આ તરફ લઈ જાય અને આપણને સ્થિરતા આપે, અજંપો ના થવા દે, અને આપણને જ્ઞાનમાં રાખે, તો જાણવું કે આ પ્રજ્ઞાનો ભાગ છે. કારણ કે જ્યારે તારે પણ બેને જુદું તો જાણવું જ પડશે, અને બેને જુદું જોવું પણ પડશે. કારણ કે જુદું જોવું અને જુદું જાણવું ત્યાં આપણે પોતે છે, અને ત્યાં મુક્તિનો અનુભવ છે. એટલે દાદા જે માર્ગ ઉપર એમણે પોતે તો ખૂબ પુરુષાર્થ કરેલો છે, અને દાદા એટલે જ શબ્દમાં કહેતા હતા કે અમે ફક્ત ચોખ્ખું કરીને આવ્યા છીએ અને તમારે ખાલી ચોખ્ખું કરવાનું બાકી છે, બસ આટલી જ વાત છે. બાકી એમણે ક્યારેય એમણે મેં આમ તપ કર્યું ને મેં આમ કર્યું ને ક્યારેય એમની પોતાની વિશેષતા ક્યારેય બહાર નથી લાયા.
એમણે તો વર્તમાનમાં જ વર્ત્યા છેક સુધી, અને એ આપણને કેવી રીતે કામ લાગે, આપણે કેવી રીતે પુરુષાર્થ કરી શકીએ, એવા બધા સરળ માર્ગ આપણને બધાને આપ્યો છે. તો આજે હું તમને એક કવિરાજે લાઈન લખી છે, કોડા કોડી વર્ષ બાદ જાગૃતિ રે પ્રત્યક્ષ નિજ આરતી, હો પ્રત્યક્ષ નિજ આરતી, ક્ષીણ મોહ જીને સ્વરા પદ્મ શ્રી રે મોક્ષ માર્ગે મૂળ સારથી, હો મોક્ષ માર્ગે મૂળ સારથી. દાદા ભગવાન એ આપણા એવા આપણને મોક્ષે પહોંચાડીને જાય એવા દાદા મળ્યા છે. તો હવે આપણે બધો પુરુષાર્થ માંડી જ રહ્યા છે, પરંતુ આ કેટલા વર્ષો પછી આ આવું વિજ્ઞાન ખુલ્લું થયું, આવા પુરુષ પ્રગટ થયા, આવો માર્ગ સરળ ખુલ્લો થયો. હવે જો આપણે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી આપણે જે રસ્તે આપણે પોતે અણસમજણથી લોક સંજ્ઞાથી પોતાને જ્યાં સાચું લાગ્યું સુખ લાગ્યું ત્યાં આપણે એ માર્ગ ઉપર ઢસડાયા છીએ, ખેંચાયા છીએ, પણ હવે જો આપણને ખબર પડી ગઈ કે ના સાચું સુખ અહીંયા છે, છૂટવાનો માર્ગ આ છે, એનો રસ્તો આ છે, તો આપણે ધીરે ધીરે પોતાના પડોશી જોડે એવી રીતે ડીલિંગ કરીએ કે જેથી કરીને એના અવકાશમાં કે આપણું પોતાનું પોતાનું સુખ વર્ધમાન થતું જાય. જો આ પદ કાઢ્યું, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપણા દીપક આનંદજીએ તો તરત પદ બી કાઢી નાખ્યું. એટલે બીજું એક કવિરાજે લખ્યું છે કે દાદા વિશે તો ઘણું બધું અમે એમની હાજરીમાં ગાતા હતા, બધા મહાત્માઓ ભેગા થઈને બાબુ કાકાના હોલમાં બહુ સત્સંગ થતો, કારણ કે તે વખતે તો દાદાને બહુ જાણનારા ઓછા હતા. પણ આ વસ્તુ સમજવા જેવી છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એમની વાતો બહુ જ કરતા દાદા સત્સંગ, મહાવીર ભગવાનની પણ વાતો કરતા. તે શ્રીમદ રાજચંદ્રજીની એક વાત બહુ ગજબ સમજવા જેવી છે. એ પુરુષ એ એમણે પોતે એમના નજીકના મિત્રો હતા, એમને જે કોઈ સહધ્યાયીકો કે એમના ભક્તો કોઈ જે આપણી ભાષામાં હોય એમણે બહુ ક્લિયર કટ કરી દીધો, હું આ કાળનો મહાવીર છું કે છે, હું સર્વજ્ઞ સમાન થઈ ચૂક્યો છું, પણ મારે થોડી હજુ વાર છે. એટલે કે જ્ઞાની પુરુષોની અંદરથી શું શીખવા જેવું છે, તો કે જ્યાં સુધી આપણી દશા પરિપૂર્ણ થાય નહીં, આપણે સંપૂર્ણ અસ્પષ્ટ વેદનમાંથી સ્પષ્ટ વેદન તરફ જઈએ નહીં, અને આપણને કુદરતી રીતે જે આ બધા સંજોગો જે કુદરતની અંદર જે કામ કરી રહી છે, કુદરત જેમ કલ્યાણના કામ બી કરી રહી છે, જેમાં કલ્યાણ લોકોના કર્મોને આધારે ઉથલ પાથલો પણ થાય છે, પણ આપણી ભાવના એક જ હોય કે કેમ કરીને જગતનું કલ્યાણ થાવ. જો દાદા ભગવાને કેવું મિશન રાખ્યું છે કે અમે કોઈને દુઃખ આપવાયા નથી, અમારાથી આખા વિશ્વમાં સુખ અને શાંતિ હો, એ અમારું મિશન છે. તો હવે આપણે પણ જો આવું કોક દાદામાંથી શીખીએ તો કેવું સરસ થાય. બીજું દાદા ભગવાને કહ્યું હતું, આ એમની બધી વાતો કરું છું, આજે એમનો જન્મ દિવસ છે, તો કે પૂર્વ ભાવની અંદર એટલે કે મેં એવી ભાવના કરેલી કે મને બાપ મળો તો કુળવાન હોજો અને માં હો તો જાતવાન હોજો. તમને પોઈન્ટ સમજાય છે? એટલે આ દાદા ભગવાનની રિલેટિવમાં પણ કેટલી બધી જાગૃતિ, અને કેવું એમનું આમ આમ નક્કી પણ હતું કે મને મા બાપ કેવા જોઈએ. પછી બીજી એક વાત કહું તમને, દાદા ભગવાન પોતે એમણે નક્કી કરેલું હતું કે મને ભગવાન પણ ઉપરી નહીં જોઈએ. કેવી ખુમારી હશે એમની, તમને પોઈન્ટ? એટલે એમને પોતાને આ સંસારની માનની તાનની લાલચોની કોઈ સુખની પડી નથી કે પૂજાવાની પણ નથી પડી, પણ એમને શું છે કે ખુમારી પૂર્વક જીવતા હતા. મને જે ભેગો થયો એને સુખ થવું જોઈએ, મને જે ભેગો થયો લાભ થવો જોઈએ. હવે હું તમને કહું, આ બધી નાની નાની બાબતો છે. બીજું એક દાદા ભગવાને કર્યું, જે હું ઘણી વખત આ ફાઇલ નંબર એક જોડે વાત કરતો હોઉં ને મને આવી વાતો ગમતી હોય છે, એટલે આજે તમને જન્મદિવસ નિમિત્તે શોર્ટમાં કહું છું. દાદા કે અમે પૂર્વે કહેલું કે મને રાજલક્ષ્મી નથી જોઈતી, મને આત્મલક્ષ્મી હોજો. શું કે છે? આત્મલક્ષ્મી. હવે શું છે, આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન તો એને રાજલક્ષ્મીમાં કેમ એને સંસારમાં સુખ નહીં લાગ્યું હોય? હવે આપણે તો બધા અત્યારે કર્મના ઉદયથી પૂર્વ ભાવની ડિઝાઇનમાંથી આવ્યા છે,
એટલે આપણને જેને ઓછી વધતી સગવડ હોય, પણ આપણને આજે જ્ઞાન મળ્યું છે, આપણને ખાતરી થઈ કે હું અનંત સુખ વાળો જ છું. ખ્યાલ આવ્યો? અને આ ઓલ ધીસ રિલેટ યુઅર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. તો આપણે બહાર વ્યવહારમાં ટોટલી ડ્રામા પૂર્વક જીવવાનું છે, કે ખાઈએ તો કે બહુ સરસ બનાવ્યું છે, અરે ભાઈ તું કેવું સરસ આમ તેમ, પણ એ નાટક કરતા કરતા આપણે મૂળ વસ્તુમાં હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે આ જગતને બધાની અંદર દાદા એક દાખલો આપતા ઘણી વાર સત્સંગમાં, તો કે કેવું હોય, તો કે કોઈ એકદમ આમ ધૂળ ઉડી અને બધા ટોળું ભેગું થયું હોય અને આપણે અહીં ફસાઈ ગયા હોય તો આપણે શું કરવાનું, તો કે ધીમે 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 કરીને નીકળી જવાનું બહાર, કારણ કે આપણે નીકળવાનો માર્ગ મળ્યો છે આપણને. એટલે આ અવકાશમાં આપણે આપણી જાત જોડે દાદાની કેટલી નાની નાની બાબતોને આપણા જીવનમાં રૂપે અને એક નિશ્ચય સ્વરૂપે ઘૂંટવા જેવી છે. જ્યાં સુધી આપણે નહીં ઘૂંટીએ તો એ તરફનું જે આપણું કુદરતી જે હેલ્પિંગ કહેવાય, જે કુદરત કેવી રીતે હેલ્પ કરે છે, તો દાદા કે વ્યવસ્થિત શક્તિ સ્વતંત્ર કામ નથી કરતી, પણ વ્યવસ્થિતમાં આપણે જે અવસ્થિત થયેલું અજ્ઞાન વ્યવસ્થિતના અને પછી એના ફળ સ્વરૂપે આજે આ બધું પરિણામ ભોગવવાનું આવે છે, પછી સુખ દુઃખના બધા પરિણામો. તો આપણે હવે એવું ચાર્જિંગ અથવા એવા નિશ્ચય હોય જેમાં નિરંતર આપણે દાદા સાથે એટેચ રહેતા જઈએ, નિરંતર આત્મ સ્વરૂપે જીવતા જઈએ, નિરંતર જાગૃતપણે જીવતા જઈએ, નિરંતર પોતાના મન વચન કાયની વીકનેસો, જે સંજોગોને આધાર પર જે વીકનેસો ઊભી થાય છે, એ વીકનેસને વીકનેસ તરીકે ફાઇલ નંબર એકની વીકનેસને જાણીએ અને ત્યાં આગળ દાદા પાસે પ્રાર્થના કરી અને આપણે પુરસાદ કરીએ. એટલે જો દાદા ભગવાન માટે કવિરાજે લખ્યું છે, ચોવીસ તીર્થંકર ના ભેગા સ્વરૂપ હે દાદા, એક હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. હવે તમે કોટ ટોપી જો, સાદા સિમ્પલ જો, અને ચોવીસ તીર્થંકર ભગવાનનું ભેગું સ્વરૂપ એવા દાદા ભગવાન એવા સિમ્પલ બેસતા હતા, આપણને લાગે પણ નહીં. અને ઘણી વાર તો અમે બધા આપતા પુત્ર બેસીએ ને ત્યારે ઘણી વાર દાદા એવા ટીખડી સ્વભાવના બધાને હસાવે, ત્યારે દાદા ઘણી વાર કોઈક વાર કહે બી ખરા કે આ લોકોને એવું લાગતું હશે કે આ કાકાનો સમય જતો નથી, ઉંમર વાળા થઈ ગયા છે, એટલે આ છોકરાઓને ભેગા કરી અને એમનો સમય પસાર કરે છે, પણ દાદા ખૂબ હસાવતા બી ખરા. એ જ્ઞાની તરીકે આવા સમર્થ પુરુષ હોવા છતાં એવા સાદગી વાળા હતા, એ પોતે એવું બધું લઈ આવ્યા હતા. એટલે એના પરથી છે કે જેટલો પરિગ્રહ, જેટલી આપણી બધી આ રિલેટિવ સુખની જે બિલીફો પડી છે એ ભલે ડિસ્ચાર્જ છે, પણ હવે આપણે પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થવું, એ માર્ગ આપણને મળ્યો છે, એ ખૂબ આરાધવા જેવો છે, ખૂબ સમજવા જેવો છે. અને જો હજુ પણ દાદા તો શું કહે છે, તમને જો કવિરાજે કહ્યું છે એ એમની લીટીઓમાં જ બધું લખેલું છે કે દાદાના ગુણ લાગાશે તેને માને જરાશે જીતાશે, ભીડ ભંજનને ભજશે ના ભવ ભય બંધ જાશે. હવે દાદાના ગુણલા આપણે કેવી રીતે ગાઈશું, કે જેમ જેમ આ પદો ગાતા જઈશું, જેમ જેમ આ સત્સંગમાંથી આપણને કોઈ ને કોઈ વસ્તુ પકડાતી જશે, એ એમની કૃપાનું જ ફળ છે. હું કઈ તમારી સામે હું બોલું છું કે મારું કશું છે નહીં, હું સારી રીતે એમની કૃપાથી જેટલું મને સમજાય છે કે આ પ્રદીપને કોઈ ઉભો ના રાખે, પણ એ પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન હતા, એવા હતા. અને બીજા આપતા પુત્રો ને મહાત્માઓ કે જેણે મને જરા પણ આમ શું કહેવાય છે, જેને લીસોટો પડવા નથી દીધો, લીસેટો એટલે કે આપણે જેને છોલાય એવું કહીએ ને, જરા આમ પડી ગયા હોય તો સહેજ છોલાય, એ લોકોએ મને સાચવ્યો છે. આજે પણ મહાત્માઓના આપતા પુત્રો એટલો બધો મને સાચવે છે, આ એનું ફળ છે. હવે આ બધું કેમ સમજાય? દાદા તો કહેતા હતા જેણે અમને ચાનો કપ પીવડાયો હોય અડધો તેનો ઉપકાર ના ભૂલીએ, તો એ કેવી સરસ મજાની વાત છે આપણા જીવનમાં. તમે મને કહો, આપણે આજના બાળકો મહાત્માઓ બધા જે કોઈ પણ નાના નાના પ્રસંગોમાં કે ભાઈ હું આને લીધે ભણ્યો,
दादा भगवान एनु कल्याण करजो, यस एने लीधे आजे छो। आपणे जे परोपकार दृष्टि, उपकार दृष्टि, दादा भगवान एटलू बधुं व्यवहारमां, निश्चयमां ए पोते रीते जीवी गया छे। एने पछी एमणे कह्युं ने के कुदरते अमने बादशाही दीदे केवल दूधनी चाखो कब चिगरती जीवता घूटड़ो जपी देल जगमा बेलाड़ी चाह जबर पट। हवे दादा बेलाड़वानी वातो घणी वार सत्संगमां करता, मने आजे आ तमे जन्म दिवस छे ने एटले मने एवुं थाय के आपणे दादा ने आखो दिवस दरेक रीते सत्संगमां याद करीए छे, आपणे के भूली नथी गया। પણ એમની જે ઘણી વાર મને અંતરમાં જે થાય કે કેવા દાદા, કે એને બધું જ ભેગું થયું પણ એને ક્યારેય એનું સુખ એને લૂંટવ્યા જ કર્યું, રિલેટિવમાં લૂંટ્યું અને રિયલમાં પણ એટલું સુખ લૂંટ્યું, એટલે એટલે આ લૂંટાવાનો માર્ગ, લૂંટાવાનો માર્ગ એટલે દાદા કહેતા હતા કે નિરંતર મારા મન વચન કાયાથી જીવ માત્રને સુખ હો। હવે ભલે મન વચન કાયાની એકતા નથી, એવો માલ આપણે લાયા નથી, પણ મને એવું લાગે છે કે દાદા કહે છે કે ભાઈ આજે જે નબળે ભરાઈ પડી હતી તો એના સામે પ્રતિપક્ષી ભાવના તો કરી શકીએ ને આપણે, કે હવે નથી થતું માની બેસી થોડું રહેવાય કે છે, એટલે આપણે પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે। એટલે દાદાના ઘણા બધા પ્રસંગો છે, દાદા ઘણી ખરી રીતે જીવતા, અને હું તો તમને કહીશ કે આ દાદાને આપણે જેવી રીતે ભક્તિ કરીશું એ પદોમાં એનું ખૂબ બધું વર્ણન આવેલું છે, સત્સંગમાં પણ આવ્યું છે, લાઈવ પ્રસંગો પણ છે। તો આ જન્મ દિવસે આપણે દાદાને એક જ ઉતો કહું, સર્વસ્વય મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં। આ દિવસે આપણને આજ્ઞામાં ના રહ્યા હોય અને જો ખરેખર આપણા આપણને સંસારથી આ મન વચન કાયાથી બધા વ્યવહારોથી જો આપણે ખરેખર આપણને અનુભવથી આપણને ખબર પડી હોય કે એમાં એક ક્ષણ સુખ નથી, નિરંતર ઉપાધિમાં છે, તો આપણે તરત કહી શકીએ નિવેડો લાવી દો દાદા જગતમાં રૂચતું નથી કઈ છે ને આપણા કવિરાજ દાદા ભગવાનની કૃપા। દાદા એ તો આપણને એટલી બધી રીતે કુદરતે આ કાળમાં એટલું અગિયારમું આશ્ચર્ય દાદા ભગવાન એવું બધું રસ્તા આપણને મોક્ષ માર્ગે જગત માટે ખુલ્લા થયેલા છે, એમાં મહાત્માઓની તો વાત જ જુદી છે। આપણે કઈ રીતે નિરંતર આત્મ સ્વરૂપે રહીએ, કેવી રીતે દાદા સાથે એટેચ થઈ શકીએ, આપણું હૃદય કેવી રીતે એમને જોડી શકીએ, એ ઘણી બધી વસ્તુઓ પદો દ્વારા છે, સત્સંગ દ્વારા છે, બધી રીતે છે। તો આજે જન્મ દિવસ નિમિત્તે બીજું પણ છે, એક સરસ પ્રાર્થના છે જો, અનવગાહક અંતરયામી અંતસ્થલના અમંદારા અંદર બી રાજી પ્રકાશો અંદર બી રાજી પ્રકાશો। આપણે દાદાને ઘણી વાર આપણને શુદ્ધાત્મ પદ યાદ ના આવે, કોઈ એવા સંજોગોમાં મૂંઝવણ આવે તો આપણે દાદાને કહે તમે મય પ્રકાશો, મને સૂઝ પડતી નથી, બોલો કેવું સરસ અક્રમ વિજ્ઞાન, કેવા આપણા દાદા ભગવાન, કેવું આપણું ભરત ક્ષેત્ર, અને જો તો ખરા ભલે આપણે કળિયુગમાં જન્મેલા છે, ભૂલવારા છે, પણ દાદાએ ક્યારે પણ શું કહ્યું, આપણને ભૂલવારા નથી કહ્યા, પણ શું કહ્યું કવિરાજે, કેવું કહ્યું, ભૂલો પોતા જગતમાં ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન, કેવું છે બરાબર, બહુ સરસ। એટલે
મને તો એવું લાગે કે આપણે બધા મહાત્માઓ ખૂબ પુણ્યશાળી છે, ભલે જેવા છે તેવા, પરંતુ આપણને દાદા મળ્યા, દાદાનો સત્સંગ મળ્યો, અને આપણે જે બધા એક થઈને આજે જે દાદા ભગવાનના કલ્યાણના કાર્યમાં અને પોતાની મુક્તિના માર્ગમાં જે આપણે એક થઈને જીવી રહ્યા છે, એ ખરેખર એક આશ્ચર્ય છે. એ દાદા ભગવાનને મારા કોટી કોટી નમસ્કાર છે કે દાદા અમારી ભિન્ન ભિન્ન પ્રકૃતિ, ભિન્ન ભિન્ન કચરો માલ હોવા છતાં પણ આજે તમારા કારણે જેમ એક દોરામાં 108 મણકા જેવી રીતે એક સાથે હોય છે, એ રીતે દાદા ભગવાનના એક દોરાની અંદર દાદા ભગવાનના નામ પર આપણે બધા મણકા કેવા પરોવાયેલા છે, હે કે નહીં? છે, બહુ સરસ. પ્રતિપાલનજી, હવે જોઈએ મહાત્માઓને બહુ ક્વેશ્ચન, ઘણા ક્વેશ્ચન આવેલા છે. હવે દાદા વિશે, ઓકે ઓકે સ્ટાર્ટ, ચલો દાદા વિશે શું પૂછે છે આપણે જોઈએ. વિધિ, ઓકે 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 વિધિ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન છે કે કવિરાજશ્રીના એક પદમાં આવ્યું હતું કે પાણી એવી વાણી, આહાર એવું મંથન, સર્વહારે ભોજનમાં હો સત્સંગ, તો આમાં શું કહેવા માંગે છે? એટલે કે આમ આપણા વ્યવહારમાં એવું કહેવાય કે તમે જેવું પાણી પીવો, એટલે કે પાણી પીવાથી નહીં પણ અંદર જે આપણી વાણી હોય ને, એ એવું એને વેલ્ડિંગ કરેલું છે. શું કરેલું છે? કે પાણી તેવી વાણી, પાણી હંમેશા જેનું સિંચન કરે તો એ પ્રમાણે છોડવો ઉગે ને. હા, પાણી એ સિંચન કરતી વસ્તુ છે. શું છે? એટલે આપણને આપણને કેવી સમજણો છે, એ સમજણ અંદર હોય એ પ્રમાણે પછી બધી અંદર કોર્સ પડે અને પછી એની ઇફેક્ટ થાય. શું થાય? એને તમને પ્રસંગ કહો તો કે દાખલા તરીકે કોઈ તો કોઈને આપણે જોયો હોય કે આ આવું બોલે છે અને પેલો ઠંડો પડી ગયો, તો દાદા ભગવાન કહેતા હતા એક જણાએ ગુસ્સો કર્યો અને પછી એને નક્કી કર્યું કે પેલો ગુસ્સો કરવાથી પેલો માણસ ઠંડો થઈ ગયો, એટલે પછી એને અંદર માન્યતા થઈ ગઈ કે ગુસ્સો કરવાથી લોકો ટાઢા પડે છે, એટલે ગુસ્સાનું એને શું કર્યું? ચાર્જિંગ કર્યું, એટલે ફરી પાછી વાણી કેવી નીકળે? ગુસ્સા વાળી નીકળે. શું કરે? એટલે આ બધું આહાર તેવું મંથન, એટલે આહારનું પણ સાયન્સ. તો કે આહાર એટલે શું? તો કે તમે આપણે જેવો ફૂડ ખાઈએ તો ફૂડ એ બધું પરમાણુનું સાયન્સ છે. શું છે? પરમાણુ. એ બધું ખાવાથી પછી આપણા વિચારો પર અને પછી બધા મન ઉપર, વિચારો પર, શરીર ઉપર, બધા પર અસરો પડે છે. એટલે આપણા પહેલાના આપણા જે વડીલો હતા એ બને ત્યાં સુધી પોતાના ઘરનું જ ખાતા હતા અને ખૂબ સાત્વિક ફૂડ ખાતા હતા, અને કંઈક બહાર જવાનું થાય તો જોડે ડબ્બા ઢેબરાના બાંધીને જતા હતા. કારણ કે તે વખતે હોટલની વ્યવસ્થા નહોતી અને તે વખતે લોકોની પરિસ્થિતિ જુદી હતી. પરંતુ આપણે ક્યારેક બહાર ખાવું પડે તો ત્રિમંત્ર બોલીને ખાવું અને આપણે નક્કી કરવું કે બને ત્યાં સુધી આ ના હોય તો સારું. બરાબર. હવે ભોજનમાં હો સત્સંગ એટલે શું? તો કે હવે તમને કહું કે હું મને કેવું સમજાય છે, તો કે એ અન્નના દેવ, આ જે હું અન્ન ખાઉં છું તેનામાં મારામાં સાત્વિક શક્તિ આપજો, મને આત્મહેતુ માટે જીવું અને વ્યવહારમાં હું લોકોને મારા મન વચન કાયાથી સુખ થાય એવી રીતે મારું જીવન જાય એવી મને શક્તિ આપજો. અને ખોરાકથી જે બ્લડ બને છે, તો દરેક વસ્તુની પાછળ શું છે કે આપણે પૈસા કમાઈએ તો આપણું પ્લાનિંગ હોય કે નહીં? અત્યારે દિવાળી આવી છે તો બધા લોકો કહે ને કે ભાઈ મારે ડ્રેસ લાવો છે, મારે ચંપલ લાવવા છે, તેના માટે પૈસા રાખે. પછી ઘણાને બોનસ આવે તો કે ગાડી લેવી છે, ફ્રીજ લેવું છે, એ પૈસા આવે પહેલાનું પ્લાનિંગ હોય. એવી રીતે આપણે ખાઈએ તો આપણું પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ હું જે ખાઉં છું એનાથી જે શક્તિ ઉત્પન્ન થાય કે જે કંઈ પણ થાય એ મારું પરોપકાર માટે હોજો, મને આત્મહેતુ માટે હોજો, એ બધું ટેન્ડર ભરવું જોઈએ. ભાવના કહેવાય ને. શું કહેવાય? ભાવના. એ ભોજનમાં સત્સંગ કહેવાય. શું કહેવાય? ભોજનનો સત્સંગ. હા, ખ્યાલ આવ્યો થોડો ઘણો તમને? એકદમ બરાબર ખ્યાલ આવ્યો. તમારી તમારી ભાષામાં મને જેવું સમજાયું, પણ બીજા આપતા પુત્રો દીપક આનંદજી છે, આપણે એમને પૂછવાનું. હા, કારણ કે હંમેશા શું છે કે આપણી પાસે સમય ઓછો, પણ વધારે ક્લિયરિટી થાય એના માટે બધું પૂછવાનું બે ચાર વાર આપણે પરફેક્ટ. કારણ કે કોઈ હાથીની સૂંઢ દોરી, કોઈ કાન દોર્યા, કોઈ પૂંછડું દોર્યું, તો પગ દોરવાનો બાકી રહ્યા કે નહીં? ટોટલ હાથી થતા સુધી આપણે ક્લિયર કરી લેવાનું.360 ડિગ્રી કેવી રીતે જોઈ શકીએ અને જાણી શકીએ?
જો આમાં છે ને 360 ડિગ્રી અને રિવોલ્યુશન કહેવાય, બરાબર, એટલે જેમ કોઈ એક જાતનું દર્શન કહેવાય, દર્શન એટલે એવી શક્તિ હોય કે જેમ પેલો આપણે હોકા યંત્રમાં કેવો ઘડિયાળમાં પેલો કાંટો ફરતો હોય છે ને, એમાં માખો દાડો ફર્યા જ કરતો હોય, સેકન્ડ કાંટો જોયો છે ને, એવી રીતે શું છે કે એ દર્શન કહેવાય, એટલે જેટલું દર્શન ખુલ્લું થયેલું હોય ને એટલું આપણે જોઈ શકીએ. એમાં દાદા ભગવાનની જે પાંચ આજ્ઞા છે એમાં રિલેટિવ રિયલ વ્યવસ્થિત કરતા આ છે, પછી આખું આ જે મન વચન કાયનું વિજ્ઞાન છે, સંયોગોનું, એ આપણે જેટલું આપણા ખૂણામાં સમજમાં આવે તો એ ધીરે ધીરે આપણને સમજાય. જેમ દાખલો તમને એક પ્રસંગ કહું કે સમજો કે મારું કોઈ અપમાન કર્યું, બરાબર, મારું એટલે ફાઇલ નંબર એક નું, એટલે તે વખતે અંદર જે પરિણામ ઉભા થયા એને પોતે જુએ, શું કરે, એટલે પછીથી એ આખો દાખલો ગણે પછી ત્યાંથી બેઠા કે તને કેમ ભેગો થયો, તને કેમ આવું બોલી ગયો, તે જરૂર એને કઈ ચોપડી હોવી જોઈએ, ખ્યાલ આવે, એની રીતે શરૂઆત થાય, એટલે પોતાના મનને એક બાજુ સમાધાન આપતો જાય, એક બાજુ પાંચ આજ્ઞા અને વિજ્ઞાન જે પણ વ્યવહારના ટેકા જ્ઞાન જેટલા જેટલા એની પાસે બધા સાધનો હોય સમજ એ બધી એપ્લાય કરતા કરતા આગળ જાય, એને સ્થૂળમાંથી ધીરે ધીરે, એને એવું કહેવાય સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. કારણ કે સંયોગો સ્થૂળ છે પણ એમાં જે સૂક્ષ્મ હોય એની આખી સ્ટેજ છે અને સૂક્ષ્મતમ સુધીના સંજોગો છે, એટલે અંદરનું દર્શન જેટલું ખુલ્લું થતું જાય, જેમ આપણે દાખલે કે સ્થૂળ સંજોગને પાસ કરીએ, જેમ બાળક બાળ મંદિરમાંથી પહેલા ધોરણમાં એમ કરતો કરતો સ્ટેપ બાય સ્ટેપ કેવો છે પીએચડી સુધી જાય ને આગળ બધું થાય, એવી રીતે એનું દર્શન ડેવલપ થતું જવું જોઈએ, પણ એની એનું લક્ષ્ય હોવું જોઈએ. જેમ દાદા ભગવાન નું લક્ષ્ય હતું કે હું રસ્તે ચાલનારને જ્યારે મોક્ષ આપીશ ત્યાર પછી જ મોક્ષે જઈશ, તો એમને કુદરતી રીતે આ અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. એવી રીતે આપણું લક્ષ્ય હોવું જોઈએ કે મને હવે આ વિજ્ઞાન જેમ છે તેમ સમજવું જ છે, બસ, બરાબર, તમને પછી એના પુરુષાર્થમાં જેમ જેમ તમને કુદરતી તમને સંજોગ મળશે. પણ દરેક વસ્તુને બુદ્ધિથી સોલ્વ કરવા કરતા દાદા ભગવાને શું કહ્યું છે આ જગ્યાએ, દાદાની શું આની દ્રષ્ટિ છે આ જગ્યાએ, એ તમે શોધખોળ કરશો ને તો આખું વિજ્ઞાન તમારા હાથમાં આવી જશે. દાદા બધું ખુલ્લું કરીને ગયા, પણ હું હજુ નથી પહોંચી શક્યો, પણ મને જાડું જાડું જ ખબર છે. કારણ કે એનો નિયમ એવો છે કે જેવી રીતે એજ્યુકેશનમાં જેમ માઇન્ડ નું ડેવલપમેન્ટ થાય છે એવી રીતે અહીંયા આવરણો પડેલા છે, આત્મા ઉપરના જે આવરણો છે એ આવરણો જેમ જેમ ખસતા જાય એ કૃપા એમની આજ્ઞા નિશ્ચય બધું કામ કરે છે. આવરણ ખસે ને એટલે તમને દેખાતું થાય, શું થાય, એટલે બુદ્ધિ ઉભી થશે, તને તને અપમાન કર્યું ને અને તારી ભૂલ છે, તને કેમ ભેગો થયો, કોને ભેગો કર્યો, એને કોને બોલાવ્યું, તારા કર્મ ના ઉદય થી એને બોલાયો એ તને ખબર છે, બીજાને કેમ ના બોલ્યો, તને જ બોલ્યો, એટલે આ બધું જે દાદા ભગવાન એના અનુભવથી એમના જ્ઞાન દર્શનમાં બોલ્યા છે એ વાતને તમે જે બી પ્રસંગ પકડાય એને બરાબર ઘૂંટી નાખવા. આપણે શું કરીએ છે કે હું પોતે મારી વાત કરું, દાદાનું વિજ્ઞાન ઘૂંટાવવું જોઈએ, બરાબર, જો યાદ રાખવા જઈશું ને તો એ મેમરી તરીકે રહેશે, એ નથિંગ રોંગ, પણ જે આપણને તો રિઝલ્ટ જોઈએ છે તો એ ઘૂંટાવવું જોઈએ, એટલે એને પ્રેક્ટિકલ કહેવાય. હંમેશા આપણા એજ્યુકેશનમાં ઇન્ડિયામાં, મને ખબર છે ફોરેનમાં નથી ગયો એટલે ખબર નથી, ઇન્ડિયામાં ઓલવેઝ દરેક જ્ઞાન કેટલાક સાયન્સને લગતા એવા છે કે થિયરી પ્લસ પ્રેક્ટિકલ, થિયરી પ્લસ પ્રેક્ટિકલ, એને લેબોરેટરી કહેવાય. તો આ જગત લેબોરેટરી છે, એટલે આપણે થિયરી અને પ્રેક્ટિકલમાં જઈશું તો એ જ્ઞાન અનુભવમાં આવતું જશે અને દર્શન ખુલતું જશે. આ જ એનો રસ્તો મને સમજાય છે, બરાબર, તમને કેમ લાગે છે? ના, બરાબર, સાચી વાત છે. એટલે કોઈ પણ વસ્તુ દાદા પોતે પણ એમના જીવનમાં એક એક શબ્દો એમના અનુભવથી બોલ્યા છે, એટલે શું કહેતા હતા કે હું જોઈને બોલું છું, શું કહેતા હતા, હું જોઈને બોલું છું, હું શાસ્ત્ર વાંચીને નથી બોલતો, ખ્યાલ આવે ને, પણ જ્ઞાની પુરુષ જે બોલે ને એમાંથી શાસ્ત્રો રચાય છે અને શાસ્ત્રનું પ્રમાણ હોય, એનું પ્રમાણ પ્રમાણ એવું બોલે, એ સિદ્ધાંત બ્રેક ના થાય, શું ના થાય, એવા જ્ઞાની પુરુષની વાણી હોય, એવા હોય. બીજું શું હોય એમની વાણીમાં, કે ઓનર ના હોય, માલિકી ના હોય, એટલે એમની વાણી આવરણ ભેદી હોય, સીધું આત્માને સ્પર્શ કરે, એટલે ગમે તેવો અભણ માણસ હોય ને તો પણ એ બોલે ને
તો એને એની ભાષામાં સમજાઈ જાય. આ વાણીના આવા બધા અતિશયો કે છે, એ વિતરાગોના તીર્થંકર ભગવાન તો હોય છે, પણ દાદા ભગવાનમાં અમુક છાંટ હતી એમાં. એ મને બહુ ક્લિયર નથી એટલે હું જોખમ નથી લેતો, પણ એ વાત એમની સાચી છે. એમણે મને એક વાત કહેલું કે તમને કહું કે દાદા ભગવાને એક વખત બોલેલા કે અમારો જે આ સત્સંગ છે એ તમે સીધે સીધો જો ઘડી જશો તો આ વાણી એવી છે કે સમય આવશે તારે એટમ બોમ્બની જેમ ફૂટશે. તો મેં મારા જીવનમાં, એટલે કે હું શુદ્ધાત્મા છું પણ આ પ્રદીપ ફાઇલ નંબર એક, એને ઘણા સંજોગોમાં એવું બન્યું છે કે દાદાની વાતો એના સંજોગ આવે ને એટલે બ્લાસ્ટ થયેલી છે. અને એવું બધા મહાત્માઓને થાય છે, બધા થાય છે, પણ એ એનું વચન બળ છે. શું છે? વચન બળ છે. હા, કારણ કે શબ્દ શબ્દ તો શબ્દ જ છે, પણ એ શબ્દની પાછળ એનું વચન પણ કામ કરે છે. એટલે આપણે બધાએ શું કરવું જોઈએ, આ તો હું તમને સલાહ નથી આપજો, પણ આજના દિવસે હું દાદાને પ્રાર્થના કરીએ કે દાદા તમારી એક એક વાતો અમારા જીવનમાં ઘૂંટાતી જાય. એટલે કવિરાજે લખ્યું છે, જ્ઞાન ભરાતું ગણીમાં, ખ્યાલ આવ્યો ને? એટલે જ્ઞાન આ મન વચન કાયમાં વણાતું જવું જોઈએ, અને બધાને થઈ રહ્યું છે, પણ થોડી ધીરજ રાખો હમણાં. આપણે તરવાના જ છે, કારણ કે જે ટ્રેનમાં બેઠા છે ને ટ્રેન બહુ પરફેક્ટ છે. શું છે? પરફેક્ટ ટ્રેન છે. હા, જો ટ્રેન પછી તમે દિલ્હી જવાનમાં બે ગયા, મુંબઈ જવું હોય તો પછી એ ના મેર પડે એનો. એટલે દાદા કે છે કે જેને અમને પકડ્યા છે ને એનું કામ થઈ જ જવાનું. શું? બરાબર છે. એટલે તમે સંજોગોનો એનાલિસિસ એટલે કે થોડું સમજણ કરીને જજો, એમાં આપતા સૂત્ર હેલ્પ કરશે, પદો હેલ્પ કરશે, દાદાના બધા ઘણા પ્રસંગો હેલ્પ કરશે. મેં હમણાં પ્રજ્ઞાની ના વાત કરી, જે પોતાને વાંચે છે ત્રિમંત્ર, પ્રતિક્રમણ કરાવડાવે છે, ભૂલો પોતાની, બધા બધી પ્રજ્ઞા શક્તિ છે. બરાબર. અજ્ઞા શક્તિ છે, અજંપો કરાવે, ઇમોશનલ કરે. એટલે આ બધી દાદાની વાતો છે ને એ આપણે લાઈવ જોવી પડે તો પછી ઘૂંટાતી જાય. બરાબર. હા, સાચી વાત છે. બસ શક્તિ આપજો ત્યારે ઘૂંટાય. જો હું ફરી આજે કહું કે ના, હું તમને બહુ ક્લિયર કટ કહું છું, અને મહાત્મા ખૂબ ચેતજો. અમને દાદા ભગવાન એકવાર કહેલું કે તમારી પાસે કોઈ આવે ને તો તમારે એને સ્પષ્ટતા કરી દેવાની. બરાબર. જો તમે દાખલા તરીકે વાતો દાદાની, અનુભવ દાદાનો, કૃપા દાદાની, હું તો ખાલી એક મીડિયા છું. બરાબર. હવે તે કેટલું પરફેક્ટ છે તો મને હજુ ખબર નથી. હવે દાખલા તરીકે તમે મને બહુ ક્રેડિટ આપો અને અંદર હજુ ડિસ્ચાર્જ અહંકાર છે, કસાયો છે, એ ગર્ભરસ ચા કે તો હું તો પડી જાઉં, જોડે તમે પડી જાઓ. એના કરતા હું ક્લિયર કટ જ કહું કે તમારે દાદાને જ પકડવાના, તમારે કશું હોય તો એને જ પ્રાર્થના કરવાની, તો મને મને ફાયદો થાય ને તમને થાય. બરાબર. અને આપણે તો ક્યાં છેતરવાના જ કોઈને. અને બીજું, દાદા ભગવાને કહ્યું કે આ દેહને ચાંદલા કરો કે માણા પહેરાવો, આ દેહને તો છેલ્લે બાળવાનો છે, પૂજ્ય તો આત્મા જ છે, એ લોકોને દેખાતો નથી. પણ જ્યાં સુધી આત્મા દેખાતો નથી એટલે બહાર બધું ચાલ્યા કરે છે, પગે લાગવાનું ચાલે, ચાંદલા ચાલે, પેલું ચાલે, ચાલે છે બધું. અને આપણો દેશ તો હિન્દુસ્તાન છે. પણ બી કેરફુલ, આપણે દાદાના માર્ગને એઝ ઇટ ઇઝ ફોર્મમાં જગતને જો દ્રષ્ટિ આપી હોય ને જો પરફેક્ટ સેફ સાઈડ થી લઈ જવા હોય તો એના સિદ્ધાંતો ખૂબ જાણવા જેવા છે. હું કોઈને ખોટું નથી કહેતો, એટલે જે છે એ બધા કર્મના ઉદયથી જગત છે, પણ સિદ્ધાંત બ્રેક નહીં થવો જોઈએ. બીજું કે માર્ગમાં કોઈ પડી ના જાય એનું બહુ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે કાળ ઉતરે છે. શું ઉતરે છે? કાળ ઉતરે છે. ખ્યાલ આવે ને? એટલે દાદા ભગવાનની આજે જન્મજયંતિ છે. પ્રસંગ કે દાદા ભગવાનને એક વ્યક્તિ મળવા આવ્યા, એમને કઈક સંસારિક તકલીફ હશે તો દાદા પાસે કઈ કશું લઈને આવ્યા હશે, પણ દાદાને તો બધું અંદર દરસ દેખાય, બધું સમજાય. એટલે દાદા જોડે બધી વાત કરતા, દાદા આમ આમ કરીને આમ બતાવો કે દાદા કે શું બોલો ને તમારે શું જોયે છે? કે એમની જે ઈચ્છા હશે એ દાદાને વાત કરી, પણ કે આ તમારે. દાદા કે તમારું લીંટ મને ચોપડો છો, દુનિયામાં એક માણસને તો ચોખ્ખો રહેવા દો. તમને પોઈન્ટ સમજાય છે ને? દાદાને કઈ દાદાને ઉતારી પાડવા તો એવું નતું, પરંતુ મોક્ષ માર્ગ કેટલો પ્યોરિટીનો અને કેટલી બધી જાગૃતિનો છે. હવે દાદા તો તમે કહો તો એમને જ કરી દે, દાદાને કઈ વસ્તુની જરૂર નથી. અને દાદા એવાય નહોતા પાછા કે જરૂર પડે તો પાણીનો ગ્લાસ નતા માંગતા, ખ્યાલ આવે ને? પણ આપતા પુત્રો સેવાય કરતા હતા, મહાત્માઓ બધા જોડે હતા, પણ કે એની શું
બાઉન્ડ્રી છે એ સમજવા જેવી છે. એટલે દાદા ભગવાન માંથી અમને આવું બધું બહુ શીખવા મળ્યું કે એક એક ખૂણેથી આ શરીરની જરૂરિયાત હોય તો હું તમને કહું ને કે મઠિયા લેતા આવજો ને જરા તરીને જરા મોડું સારું થાય, એ કહેવાય કારણ કે શરીરની નેસેસિટી છે. ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવ્યો. એટલે એનું પ્રમાણ આપણને ખબર હોવી જોઈએ. જાગૃત પુરુષ એને કહેવાય કે દરેક વસ્તુને એને બેલેન્સ જળવું જોઈએ કે આ કરાય ના કરાય, આનું હિત શું છે અહિત શું છે. ને આપણે બધા એક દિવસ આ બધાએ શીખવાનું છે કારણ કે જો મોક્ષ આગળ વધવું હશે તો. બરાબર. તમને કેમ લાગે છે? ના બરાબર. દાદા ભગવાનની જન્મ જયંતિ એટલે શું? દાદા ભગવાનનો જન્મ દિવસ ઉજવવો એટલે કે દાદા જે માર્ગ પર આગળ ચાલ્યા અને આપણને જે કહી ગયા, જે આપણને રસ્તો આપી ગયા, એ રસ્તાને સિન્સિયર રહેવું, જે કે આજ્ઞા હો કે જે હો તે, એમાંથી બહાર નીકળાય નહીં આપણા. અને બહાર નીકળવું તો એમને પૂછવું પડે. હું તો ચોક્કસ કહું એમને, આ બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં એમને કહી દો કે તમે હાજર થાવ પછી મારા ડિસિઝન લેવાનું છે. તમે મને સપનામાં આવીને કહી જાઓ તો હું આગળ ડિસિઝન લઈશ, નહીં તો મારું આ લટક્યું કામ. આપણે માથે પડતા તો શીખવું જોઈએ ને દાદા, કે કોઈ મારા માથે જ નથી પડતું. માથે પડવું કેટલું સારું. બહુ સરસ. ચલો જય સચિદાનંદ. માથે પડવા જેવું છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હરેન્દ્રભાઈ સ્વામી નું અનુસંધાન, એની વિશે તો વાત કરો તમે. એ તો આપણે અનુસંધાન વિશે તો આપણે ઘણી વાર વાત કરી છે, અને છતાંય તમે કહો છો એટલે કહીએ કે ભાઈ એમણે ચોખ્ખી વાત કરી છે કે તમારે પહેલામાં પહેલું કહ્યું કે તમે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ 40 વાર નમસ્કાર કરશો તો 108 વાર પ્રત્યક્ષ સિમંદર સ્વામીને નમસ્કાર કર્યાનું ફળ મળશે. બરાબર. હવે કે હું આટલી જવાબદારી લઉં, બીજું શું કહું? તો કે તમે હવે સિમંદર સ્વામી ને જ બધું અર્પણ કરો, કારણ કે એ પોતે ત્યાં આગળ એમની લિંક છે એકબીજાની. હવે પહેલા તો એ જાણવાનું કે દાદા કહે છે કે 24 તીર્થંકર ભગવંતોની સભામાં આપણે બેઠા હતા, પણ આપણે બુઝ્યા નહીં કે જે કારણ હોય તે. બાકી તીર્થંકર ભગવંતો તો સમર્થ જ હતા. હવે દાદા કહે છે કે અમે તો ખટપટિયા વિદ્રાગ. હવે ખટપટ અમે કરીએ છીએ તો શેના માટે? કે ભાઈ અમારે કશું જોઈતું નથી, પણ તમારું કેમ કરીને કલ્યાણ થાય ને તમે કેમ કરીને વ્યવહારમાં અને મોક્ષ માર્ગમાં આગળ વધો એના માટેની અમારી ખટપટ છે. બરાબર. હવે ખટપટ દાદા કરી, તેમણે જે ખટપટમાં એમણે જે કહ્યું હોય, મને કહ્યું હોય, તમને કહ્યું હોય કે જનરલ કહ્યું હોય, તો આપણે એ વાત આપણને જે ફિટ થાય એ કરવી જોઈએ ને. હવે તમે મને કહો કે અત્યારે 24 તીર્થંકર ભગવંતો મોક્ષમાં છે. હવે પ્રત્યક્ષ હરિયંત ભગવાન આપણને કહ્યું કે પ્રત્યક્ષ છે ભાઈ, આ પ્રતિનિધિ છે, આ મૂર્તિ ન હોય. હવે મને કહો કે આપણને અંતરમાં શ્રદ્ધા કદાચ કેટલી આવે કેટલી ના આવે, અથવા સિન્સિયરલી ભક્તિ ના થાય, તો આપણે ભગવાનને ફોન તો કરવો જોઈએ ને. કરવો જોઈએ. ભગવાન મને તમારા પ્રત્યે, દાદા બોલી ગયા છે મને તમારા પ્રત્યે ભાવ નથી આવતો, તો ભાવ આવે એવું કરો ને, મારે તમારી પાસે આવવું છે. બરાબર. પણ આપણે આપણે ખૂંખારીને બોલવું તો જોઈએ ને. દાદા ભગવાન પણ ખૂંખારીને બોલતા હતા એ તમને કહું. દાદા ભગવાનમાં જયારે એમ પટેલ રૂપી દાદા અંદર દાદા ભગવાન પ્રગટ થાય ને, તો ભગવાનને કહી દીધેલું તમને અહીં ના ફાવતો તો બીજે ઘેર જાઓ, કે છે અમને વાંધો નથી કે છે. બરાબર. ખ્યાલ આવ્યો હું શું કહું છું? પણ એ મોક્ષ માર્ગ એ ખુમારીનો માર્ગ છે. શું છે સાહેબ? એ દાદા ભગવાન હતા, ખુમારી વાળા હતા ને પોલ વગરના હતા. અહીંયા બહાર જુદું ને અંદર જુદું. અંદર પોલ એટલી છે કે ખોખારીને વાત જ નથી થતી. તે ખોખારીને ના થાય તેનો વાંધો, પણ પ્રેક્ટિસ તો રાખવાની ને. ડોક્ટર કોઈ પેશન્ટ મરી જતો હોય, લાગે કે જતો રહેવાનો, તો એની ટ્રીટમેન્ટ કરે કે ના કરે? આપણે દાદા ભગવાન મળે તો આપણે જેમ વ્યવહારમાં કોઈની પાસે પૈસા માંગતા હોય કે કઈ કશું બી હોય, તો આપણે કેવી રીતે વાત કરીએ છીએ? કશું કામ કરાવો તો કેવી ખટપટો કરીએ છીએ? ખુશામત બી કરીએ તો ભગવાન ને પણ ખુશામત કરતા આવડવાનું જોઈએ ને આપણને. એ વાત સાચી. એના પરથી એ નક્કી થાય. દાદા ભગવાન કે જો
તારું લક્ષ્ય, એટલે કે તારું એટલે કે આપણું આપણું લક્ષ્ય જેનું પણ કેવળ મોક્ષે જવાનું હશે તેનું કામ અવશ્ય થશે. બરાબર. ફક્ત એનું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મારે કોઈ પણ ભોગે મોક્ષે જવું જ છે, બસ તેને બધું મળી આવશે. એટલે આ વસ્તુ શું છે કે દાદા ભગવાને બધું શીખવાડ્યું છે. દાદા ભગવાને કોઈ ચીજમાં બાકી નથી રાખ્યું. પણ આમાં કેવું છે હરેન્દ્રભાઈ કે આપણને કેટલીક વાતનો ટચ ના હોય, પછી કેટલીક વસ્તુમાં શું છે કે હું તો તમને એટલું જાણું કે મને તેટલું થાય કે મને કશું થાય તો ભગવાનને જાણું. એનું કારણ છે કેમ પકડું તો કે જો બીજાને આપણે પકડીશું તો આપણું કામ થાય કે ના થાય. બરાબર. એના કરતા સમર્થ ને કેમ ના પકડીએ અને મળ્યા છે એટલે કહીએ છીએ. દાદા ભગવાને જવાબદારી લીધી છે, આપણે બુદ્ધિ કા વાપરવાની? ના વાપરાય, ચોક્કસ. હું તો એટલું જાણું કે દાદા બોલ્યા ને એટલે હું તો એમની એમના વાચન પ્રમાણે પડી જો. ડોક્ટરો આપે છે દવા, ઘરી જઈએ છે, રિએક્શન આવે છે, નહીં ચલાવી લેતા તો દાદા ભગવાન ની દવાથી રિએક્શન આવવાનું છે? ના ના આવે. તો પછી પ્રદીપાનંદજી આમાં કેવું છે કે 10 લાખ વર્ષે આ અક્રમ વિજ્ઞાન, અક્રમ અવતાર આપણી સામે આવ્યો અને છતાં આટલું લઘુત્તમ પણ કે બધી ક્રેડિટ સિમંદર સ્વામી અને મહાત્માઓને આપી દીધી દાદા ભગવાન. જો એ એમના જીવનમાંથી એ શીખવાનું છે કે આ દેહ પરપોટો છે અને આપણે કાયમના છીએ, એટલે જો આપણને ઓળખાણ પડી ગઈ કે હું આ જ છું તો આપણે આપણા સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ માનવો જોઈએ. એટલે કે 20 થી લઈને 30, 34, 35 સુધીનો પુરુષાર્થ માનવો જોઈએ અને જ્ઞાન મળ્યું છે તો પ્રજ્ઞા શક્તિના પક્ષમાં રહેવું જોઈએ અને બધા દાદાએ રસ્તા બતાવ્યા છે. બરાબર. દાદા કઈ રાતની રાતમાં દાદા નથી થાય એ પોતે કહેતા હતા. રાતની રાતમાં નથી એમનું આખું જે જીવન છે એની આપણને કામ લાગે એટલી વસ્તુ આપણે લઈ લેવી જોઈએ. ના એ વાત બરાબર છે, આપણે એટલું ઉપયોગમાં આવે એ ઉપયોગમાં લઈ લેવા જેવું છે વિજ્ઞાન આખું. જેમ દાખલા તરીકે જેટલો જેટલી બીમારી હોય એના માઇનોર ડોઝ થી શરૂ કરવાનું, પછી ધીરે ધીરે બોડી જેમ ટેસ્ટેડ થતી જાય ત્યારે હાઈ ડોઝ આપવાનું. પણ પહેલો જ હાઈ ડોઝ આપી તો શું થાય ને? એટલે શું કરવું જોઈએ આ જન્મ દિવસ નિમિત્તે? હું દાખલા તરીકે માનો કે ફાઇલ નંબર 1 મારા પડોશી ને એ જ કહું કે તું પી પડું ને એટલે અસીમ જજે ઘર બોલ. પછી એ સેન બોલતું બંધ થાય ને મેથી રસ ઓછો પડે એટલે હું કહું કે તું શક્તિ માંગવાનું ચાલુ કર. બરાબર. પછી તું રિલેટિવ રિયલ જોવાનું ચાલુ કર. જે પરિસ્થિતિમાં હું બેઠો હોઉં એટલે કે આ ફાઇલ નંબર 1 જે હોય એની જોડે વાતચીત કરી અને ધીરે ધીરે એને પાટે ચડાવતો જો. બરાબર. હવે હમણાં ઘણી વાર થી ઘણા વખત થી બધી જ ખબર હતી પણ જમવા બેસું એટલે ઝડપથી ખાતો. પણ મેં કાલ 2 દાડા પહેલા 3 દાડા પહેલા નક્કી કર્યું એટલે એને કહ્યું ભાઈ તું શાંતિથી ખાને. એટલે શું એક જ્ઞેય છે, જ્ઞાતા છે, આ છે, કોણ કહે છે, કોણ ચાવે છે, શું થાય છે, એનો ધીરે ધીરે પ્રયોગ મૂકવા માંડ્યો. તો એ સિસ્ટમ સેટઅપ થતી જાય છે. એટલે આ બધું કેવું છે દાદા કે તમને કૃપાથી પ્રાપ્ત થયું છે અને આ બધો કચરો માલ પડ્યો છે એટલે કે બધું રાતની રાતમાં નહીં થાય. પણ તમને જે ઈઝી પડે ને એને એક વાર સેટઅપ કરતા જવાનું, પછી બીજું સેટઅપ કરવાનું. પણ જે તે રસ્તે આપણે પરફેક્ટ થવું છે એટલે એના જે જે રસ્તા આપણને ઈઝી પડે એ પહેલા નાખી દેવા, ચાલવું જોઈએ રસ્તે. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત. હવે જો તમે દાખલા તરીકે સવારમાં ઉઠો તો તમે દાખલા કે રાતે સૂઈ ગયા અને પડખું ફેરીને તમે ઉઠ્યા અને બાથરૂમ ગયા અને પાણી પીધું તો શું કરવું જોઈએ? તે વખતે તમારે 2 મિનિટ કેવું છે અસીમ જયકાર બોલતા બોલતા સૂઈ જાઓ. બરાબર. જો બોલતા બોલતા સૂઈ જાઓ, આવું આટલું બોલવામાં આપણને શું વાંધો છે? વાંધો કઈ નથી. ખ્યાલ આવ્યો ને? પછી તમે કાયમ એસીમાં સુઈ જતા હો, એસીમાં સુવાની આદત હોય તો આપણે કહી દેવું જોઈએ કે હવે એક કામ કરો ને આજે આપણે બીજી રૂમમાં જતા રહો એસી વગરની, જોવો તો ખરા તમને ઊંઘ આવે છે કે નહીં. એટલે આ એને તિતિક્ષા ગુણ કહેવાય, એને જાગૃતિ કહેવાય અને બધું કોઈ પણ હિસાબે આત્મહેતુ માટે કરવું હોય તો પૂતગલથી છૂટા કેમ રહેવું? આપણું મન, આપણી આ ડિસ્ચાર્જ બધો છે, અહંકાર બધું ચડી ના બેસે, કસાયો બધા જે છે એને બધાને ખોરાક ના મળે, એના બધા અલગ અલગ રસ્તા કરવા જોઈએ. પછી સવારથી નિયમ આપવો જોઈએ કે આજે તમે નક્કી કરો કે સવારમાં ઉઠ્યા ને તો બપોર જમતા સુધી કશું બોલવાનું નહીં. તમે ઘરમાં બેઠા બેઠા તમે મેરે અક્રમ વાંચો, દાદાને ભક્તિ કરો, જે કરો એ કરો. તમને જુઓ આજે પાણી કોણ મોકલે છે, નાસ્તો કોણ મોકલે છે, કેટલા વાગે બોલાવે છે, બધું તમે જુઓ.
હું સુધાર્થ માં કઈ પાંદર અડધો કલાક તો ઠરીને બેસીએ એક જગ્યાએ, ખ્યાલ આવે ને? પછી બીજો પ્રયોગ મૂકીએ કે ભાઈ આ ઘરમાં બધા આગા પાછા થાય છે, રિલેટિવ રિયલ જુઓ બરાબર, અને તમને કોઈની પ્રકૃતિને જોઈને કયા પરિણામ ઉભા થાય છે તે જોવાનું, એક કે બે જ વાર મિનિટ જોવાનું, અંદર કોઈને જોઈને પરિણામ ઉભા થાય ને એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે આપણે છૂટા છીએ, પછી એને કહેવાનું પ્રતિક્રમણ કરો, કોઈ લાંબુ જોવાનું નહીં રાખવાનું, પણ ધીરે ધીરે એક્સપેરિમેન્ટ કરતા કરતા દરેક વસ્તુને આપણે એક વાર જાણી લેવી જોઈએ અને સેટઅપ કરી દેવી જોઈએ કે પ્રકૃતિ જુદી છે, હું જુદો છું, કેવી રીતે શું ચાલી રહ્યું છે એ બધું આપણને ખબર પડે છે. બહુ મજાનું છે આ, બરાબર? એટલે કોઈ સંજોગોમાં આપણને હજુ મારું જો 62 વર્ષ થયા છે ને આ ખોખાને, અને બીજા 100 આપી દે ને કુદરત બોનસમાં, 162 થાય ને તો પૂરું થાય એવું નથી, કારણ કે આપણે કૃપાથી મળેલું છે. એટલે જેટલો બને એટલો એવો પુરસાદ કરવાનો કે દાદાનું વિજ્ઞાન વણાતું જાય, દાદા ફિટ થતા જાય, નવકલમો ને આ બધું કરતા 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 એટલું બધું ટેન્ડર મસ્ત ભરી દેવાનું ને કે બીજા અવતારમાં જ્યાં પણ આપણે જન્મ થાય ને ત્યાં પહેલેથી જ આ બધું શરૂ થઈ જાય કામકાજ. એટલે આ બધી વાતો સત્સંગની કરવાની પાછળ હેતુ આટલો જ છે. આજ વાતો પ્રોત્સાહક અને આત્માને બળ આપે છે આપણને અંદર. ના ના, આપશે આપશે, મહાત્માઓ કરી રહ્યા છે, પણ મેં ના કહ્યું કે અવકાશ નો ઉપયોગ કરવો જોઈએ, બરાબર? છેલ્લે તેલે તો સુરવીર થવું જ પડશે ચોક્કસ, કારણ કે જ્યાં સુધી તમને અત્યારે મારાથી હું પોતે એવું ના કહી શકું, પણ હું તો એટલું જાણું કે દારભાત્ય નહીં રહેવાનું, રહેવાનું તો સ્ટ્રોંગ જ રહેવાનું, અને ભગવાન જોડે ઝઘડો કરવો, પણ આ દુનિયા કોઈ માણસો જોડે નહીં કરવાનો, રાઈટ? કારણ કે ભગવાન હંમેશા અહિંસક હોય ને એટલે જાણી જ જાય કે હવે આને અહીંથી ઉકેલ લાવવાનો, આ ઉકેલ લાવવા માટે જ આવ્યો છે. આપણે ક્વેશ્ચન હતો શાસન દેવ દેવીઓ, આપણે વિધિમાં બોલીએ છીએ કે સર્વે શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, અને એમાં આપણા મંદિરનું પણ થોડું મને પિક્ચરમાં બહુ આવે છે, એમાં ગણપતિ ભગવાન દાદા ગણપતિનું પણ મૂર્તિ છે અને આપણે ભજીએ છીએ ગણપતિ દાદાને, તો એ કેવી રીતના, મને વધારે સમજવું છે કે ગણધર અને ગણપતિ દાદા એ શું છે, આપણે કેવી રીતના એમના દર્શન કરીએ અને દાદાની દ્રષ્ટિએ? જો આમાં તો કેવું છે કે દાદાની દ્રષ્ટિએ તો બહારનું પેકિંગ રિલેટિવ છે, પછી એ ગણપતિ હોય કે કૃષ્ણ ભગવાન હોય, બરાબર, ખ્યાલ આવે ને? કે દાખલા તરીકે એ રિલેટિવ છે અને અંદર એમને તત્વ સ્વરૂપે દર્શન કરવા જોઈએ. હા, અને બીજું કે સમજવું હોય તો જે ગણપતિ છે એ મહાવીર સ્વામી ભગવાનમાં જે ગૌતમ સ્વામી હતા એ બધા ગણધરોમાં સર્વશ્રેષ્ઠ હતા, અને એ બધા રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ વાળા પુરુષો હતા. શું હતા? ગૌતમ સ્વામી. રિદ્ધિ સિદ્ધિ એટલે શું? જાપ? રિદ્ધિ એટલે વ્યવહારિક, અને સિદ્ધિ એટલે આત્મ સંબંધમાં હોય, ખ્યાલ આવ્યો? એટલે એટલે ગણધર ગૌતમ સ્વામી હતા ને એ ભગવાન મહાવીર ભગવાનના સમયમાં એ પોતે બ્રાહ્મણ હતા અને 500 શિષ્યો સાથે દીક્ષા લીધેલી, એટલે પછીથી અત્યારે જે આ મૂર્તિ આપણા મંદિરમાં મુકાય છે ગણપતિ, એ ગણધરના લીડર હતા એટલે એ ગૌતમ સ્વામી છે. શું છે? ઓકે. પણ હવે શું છે કે બધું લોકોને તો દાદા ભગવાનને ફોડ પાડ્યો એટલે ખબર છે, બાકી સામાન્ય રીતે તો શિવનું આમ હતું ને તેમ હતું ને પછી પેલું માથું કાપ્યું ને હાથીનું, એવું બધી ઓખા અરણમાં એવી બધી વાર્તાઓ છે બધી, પણ એની રીતે કરેક્ટ છે. શું છે? એની રીતે કરેક્ટ છે, પણ સાયન્ટિફિક આ વસ્તુ છે વાત, ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાને બીજું કહેલું કે વિતરાગ સાથે નમસ્કાર કરો આખી નમસ્કાર વિધિમાં, એ બધું છે કે અમારે અમને લક્ષમાં રાખીને તમે નમસ્કાર કરશો એટલે બધું પહોંચી જશે એ લોકો, બરાબર?
પણ એ આમ થોડું સમજવું હતું કે વિતરાગ શાસન દેવદેવીઓમાં દર્શન કરીએ આપણે દાદાને જ લક્ષમાં રાખીને કરીએ, પણ જસ્ટ જાણવું હતું કે એમાં કયા યુ નો લાઈક છ તત્વોના ભગવાન આવે, લાઈક સૂર્ય દાદા ચંદ્ર ચંદ્ર અને એવું બધું નથી હોતું. દેવો એટલે દેવ જ કહેવાય. સૂર્ય એ જ્યોતિષક દેવ છે, ચંદ્ર એ જ્યોતિષક દેવ છે, એમનું શરીર પ્રકાશ વાળું છે, ખ્યાલ આવ્યો ને હું જે કહું છું, એટલે એમને જ્યોતિષક દેવો કહેવાય. પણ આમાં શું છે, બધા દેવ એટલે બધા દેવોનું આખું એક બધી અલગ અલગ કેટેગરી છે, જે શાસન દેવ દેવીઓ હોય એ શાસનનું રક્ષણ કરનારા દેવો હોય. જેમ સિમંદર સ્વામી ભગવાન છે એમાં ચાંદ્રાયણ યક્ષ દેવ છે અને પંચાંગુલી દેવી છે, જોજો બાજુમાં બે મૂકેલા છે, ખ્યાલ આવે ને, યક્ષ યક્ષિણી કહેવાય. એટલે એ શાસન દેવો કહેવાય, દેવ અને દેવી એ શાસનનું રક્ષણ કરનારા હોય. અને દાદા કે એમનું કામ શું, તો કે જે સિમંદર સ્વામીની ભક્તિ કરે, પૂજા કરે, એમની જે કંઈ પણ આરાધના કરે ને, તો એ બધું શાસન દેવ દેવો એમને હેલ્પ કરે ભક્તિ કરનારાને. કારણ કે વિતરાગો મોક્ષ સિવાય કશું આપે નહીં, બરાબર, તમે સમજ્યા ને, એટલે આવી રીતે છે. એ રીતે ઋષભદેવ ભગવાનના છે, એ રીતે પાર્શ્વનાથ ભગવાનના છે, એવી રીતે છે. પછી બીજું ધર્મ હોય, જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, એટલે આખો વૈષ્ણવ ધર્મ કહો, સંપ્રદાય કહેવાય. તો એ વાસુદેવ છે ને, એના બધા એના દેવ દેવીઓ હોય બધા, એમાંથી જ બધા ભક્તિ કરતા કરતા દેવગતિમાં ગયેલા હોય, એટલે એકબીજાને હેલ્પ કરે. ત્યારે એ રીતે શિવ ધર્મમાં પણ હોય, ખ્યાલ આવે ને, એટલે આખું દેવોનું આખું એક આખું વિજ્ઞાન છે આ રીતનું, કે એ દેવો હેલ્પિંગ છે. દાદા એક શબ્દમાં શું કહ્યું કે આ ત્રિમંત્ર બોલો, તમે આ ભક્તિ કરો, એટલે બધા દેવ લોકોનો રાજીપો થાય, એટલે તમને મોક્ષ માર્ગમાં હેલ્પિંગ છે. શું છે, એટલે એક સૂત્ર છે દાદા ભગવાનનું કે આરાધના કરવાની, પણ કોઈની વિરાધના કરશો નહીં. શું કે છે, આરાધના કરવાની, વિરાધના ના કરશો, વિરાધના ના કરશો, પણ આ દેવ લોકો હેલ્પિંગ છે બધી રીતે. શું છે, પણ આપણે પેલું આરતીમાં કહે છે ને કે ગણધર પદ પામે, એટલે મને થોડું વધારે જાણવું હતું કે આરતીમાં છે એટલે એટલું બધું શું એમનું. ગણધર એટલે શું કે જે તીર્થંકર ભગવાન હોય ને એમની નજીકના બધા શિષ્યો હોય, જેમ દાખલા તરીકે દાદાની પાસે અમે બધા આપતા પુત્રો હતા ને, એવી રીતે તીર્થંકર ભગવાન પાસે એવા સાધુઓ હોય, એ બધા બહુ શ્રેષ્ઠ હોય ને, બધું ધારણ શક્તિ વાળા હોય, બધા લબ્ધિ રિદ્ધિ વાળા હોય, બધી રીતે મજબૂત હોય લોકો, ખ્યાલ આવે ને, એમને ગણધર કહેવાય. એ જે બોલે ને એમની બધી વાણી સીધી ધારણ થઈ જાય. શું થઈ જાય, ધારણ થઈ જાય, જેવો શબ્દ બોલે બધા શબ્દે શબ્દ, જેમ આપણે રેકોર્ડિંગ કેવું થાય છે એવું એમના માઇન્ડમાં બધું ધારણ થઈ જાય. શું થઈ જાય, બરાબર, પછી ધારણ થાય એટલે યાદ રહેવું નહીં, પણ એની સમજ બમજ બધું પરફેક્ટ હોય, લોકો બહુ ઉત્કૃષ્ટ કોટીના હોય લોકો, ખ્યાલ આવે, એટલે બહુ બહુ તમે કહો એમ ઉત્કૃષ્ટ, એટલે બહુ લેવલ એમનું લેવલ ઊંચું હોય, લેવલ ઊંચું હોય, ખ્યાલ આવે, એ પ્રમાણે એમનો જન્મ થાય. અને તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન નું જયારે નિર્વાણ થાય ને પછી આખો માર્ગ ગણધરો ચલાવે. તીર્થંકર ભગવાન જયારે નિર્વાણ પામી જાય, મોક્ષે જાય, પછી થી ગણધરો આખો માર્ગ ચલાવે, લોકોને બધા કેવી રીતે સમજ આપી, ધર્મ કેમ કરવો, આ તે બધું એ શીખવે, એ બધું કામ એમનું, ખ્યાલ આવે. પણ બહુ પ્યોર પુરુષો હોય, બધા પ્યોર પુરુષો. અને વન મોર ક્વેશ્ચન, આપણે મંદિરમાં કામરેજ મંદિરમાં સાઈ બાબાનું મંદિર છે, એટલે એનું આપણા મંદિરમાં છે એટલે મને જાણવું હતું, બહુ ખબર નથી મને. જો આમાં સાઈ બાબા છે ને, એ પણ શું છે કે આપણા સંઘની અંદર છે ને, દાદા કહેતા હતા કે નરસિંહ, મીરા, અખા, કબીર, સાઈ બાબા બધા આપણા સંઘમાં આવેલા છે અને બધા એ મોક્ષને જવાના છે, ખ્યાલ આવ્યો, બરાબર. પણ એ દાદાની હાજરીમાં હવે મને જેટલો ખ્યાલ છે એટલું કહું છું તમને, કે એક આપણા મહાત્મા હતા ને, એમને સાઈબાબા, સાઈબાબાની એમને પેલી એ થતી, એ આવતા હતા એમની અંદર, ઓકે, ખ્યાલ આવ્યો ને, એ દાદા ભગવાનની હાજરીમાં જ બનતું હતું બધું. પછી હવે કઈ રીતે ગોઠવાયું છે મંદિરમાં સાઈબાબાનું એ મને ખબર નથી બહુ, પણ મેં જોયેલું છે એટલું મને ખબર છે. બરાબર, ના એટલે આ તો મંદિરમાં એમની કામરેજ જઈએ તો દર્શન કરીએ,
એટલે મને ખબર નથી કે એમનું મંદિરમાં છે એટલે કઈ શું અનુ ના બીજું કઈ નહીં, બહુ મોટો વિનય છે અને એનો મોટો વર્ગ પણ છે અને બહુ શ્રદ્ધા સબૂરી એમનું જે સૂત્ર છે અને એમણે ખૂબ લોકોને હેલ્પ કરેલી છે અને પોતે પણ મોક્ષ માર્ગ પર છે એટલે એમનું મૂકેલું છે. પછી ડિટેલમાં તો હવે આપતો પુત્ર દીપક આનંદજી કોઈને પૂછ્યું એમને ખબર હોય તો. બરાબર, દીપક આનંદજી કઈ વિશેષ ખબર હોય તો પૂછો, કહેજો મને. દીપક આનંદજી જય સચિદાનંદ. એક મહાત્મા જે દાદા ભગવાન પાસે આવેલા ને જે એમના પૂર્વ આશ્રમમાં એ સાઈ બાબાને ભક્તિ કરતા હતા, તો એમણે દાદાને કીધેલું કે દાદા મારી આવી ભાવના છે, તો દાદા એમને આશીર્વાદ આપેલા. હવે જેમ બધો સંજોગ બધા દાદાનો દેવીલય થયો ને પછી આવી રીતે સંપર્કમાં આવ્યા, તો એમણે પછી આપણા સંઘમાં વાત કરી કે આવી રીતનું દાદા ભગવાન જોડે વાત થઈ, એટલે પછી એ થયું. એવી જ રીતે રામમોહનભાઈ એ છે ને, એ લોકો મીનુબેન, એમણે પદ્મનાભ પ્રભુની મૂર્તિ દેરાસર બનાવવા કીધેલું, પ્રાર્થના કરેલી દાદાને, દેટ્સ હાઉ એવી રીતે કરીને દાદાએ આશીર્વાદ આપેલા. એટલે એવી વાત સાંભળી હતી કે સારું, એટલે આપણી એક જગ્યા પર જ આ બધું આવી જાય, એટલે જે આ બધા ભક્તો છે, જે બધા શું કેવાય, મહાવીર ભગવાન ગયા પછી જે બધા ભક્તો થયા, તે બધા કઈ કે બહુ ઉચ્ચ કોટીના હતા, હૃદયના હૃદય વાળા હતા, તો કઈ કે એ બધાને મોક્ષ મળ્યો દાદા પાસે આવી ગયા, આપણે કીધું છે ને એવી રીતે, તો કઈ કે એના બધા શિષ્યો જે છે એમને માનનારા, તો અહીંયા આવે તો એ શિવાનંદ સ્વામી દાદા ભગવાન ને બધો નિષ્પક્ષપાતી થઈ જાય બધા, કે એકલું આમ કરીને બેસી ગયા છે ને, તો કઈ કે એક જ જગ્યા કે અહીંયા તો અહીંયા જ, તો કઈ કે એમનો બધો પક્ષ તૂટી જાય અને નિષ્પક્ષ થાય, અને કીધું કે નિષ્પક્ષ નો મોક્ષ છે, પક્ષપાતી નો મોક્ષ નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે, પણ પ્રદીપાનંદજી એક ક્વેશ્ચન શાંતિભાઈ નો થોડો વેરી ક્વિકલી લઈ લો. શાંતિભાઈ વેરી ક્વિકલી, ઓકે, શોર્ટ માં લઈ લો, શોર્ટલી. શાંતિભાઈ જય સચિદાનંદ. આપણે જે ચાર ઘાતી કર્મો છે એમાં મોહનીય કર્મ મુખ્ય છે, એમાં તમે ક્ષીણમોહ શબ્દ વાપર્યું, તો આપણે ક્ષીણમોહ થયા છીએ, સંભળાય છે? હા હા સંભળાય છે, બોલો. પછી ક્ષીણમોહ શબ્દ તમે વાપર્યો, હા, એટલે એ કઈ ભૂમિકા કોની? આપણી ના ના, કોને ક્ષીણમોહ થયો કહેવાય એમ, આપણી ભૂમિકા તો આપણે દર્શન મોકા જો, બરાબર, પણ એક શબ્દ આવશે કે ક્ષીણ, ક્ષીણમો આપણો છે કે ગયો એમ? ના નથી હજુ થયો. હા, એટલે ક્ષીણમો કોને કહેવાય છે? ક્ષીણમો દાદા ભગવાન ને જે હતો ને એ નિરંતર સ્પષ્ટ વેદન વાળો, એટલે પૂરેપૂરો મો ગયો તો સ્પષ્ટ વેદન. હા એમ થાય ને? હા તો એવું જ થાય તારે, એવું થાય તારે, નહીં એમ જ થાય ને અમાર, તો તમારી તરફ પુરાવો છે દાદા માટે ક્ષીણ મોહ જીનેશ્વર વપરાયું છે. હા બરાબર, આપણા માટે નથી વપરાયું, આપણો જે છે ને હજુ તો ચારિત્ર મોહ રહ્યો છે, અને ચારિત્ર મોહ એટલો નથી રહ્યો, ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે, ડિસ્ચાર્જ કસાયો રહ્યા છે દાદા ભગવાન માં, તો આ બધું નીકળી ગયું હતું, એટલે ક્ષીણ મોહ કહેવાય. હવે તમે એક વાત એ કરી કે ગૌતમ સ્વામી હતા ને, તો ગણપતિ એ ગૌતમ સ્વામી નો અવતાર છે એમ બતાવ્યું? અવતાર નહીં, તો ગણપતિ અવતાર નથી, અવતાર થયો એટલે જુદા થઈ ગયા. આ તો, હા આ તો શું છે કે જે ગણધર હતા ગૌતમ સ્વામી,
એ જૈનોમાં ગણતર ગૌતમ સ્વામી કહેવાય છે, પરંતુ બીજા લોકો એમને ઓળખે છે, એટલે પછી એમનું રૂપક ગણપતિનું આપ્યું. રૂપક સરસ સરસ. હા રૂપક સમજી ગયા, રૂપક કીધું એટલે બરાબર સમજી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આપણે પ્રદીપાનંદજી ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સનો. દીપકાનંદજી અને પ્રદીપાનંદજી તમારો આપણે સાંભળીએ મહાત્માનો એક્સપિરિયન્સ, પછી તમે કોઈ દાદાની સાથે એક કોઈ જન્મદિવસનો કોઈ એક નાનો એક્સપિરિયન્સ હોય તો જણાવજો. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. ઓકે જય સચ્ચિદાનંદ. આપણા ઝૂમના સત્સંગમાં ઘણા બધા લોકો બહુ રેગ્યુલરલી આવે છે, એમાંના આપણી વચ્ચે જે આજે આવે છે જે એમનો અનુભવ કહેવાના છે, ચાલો આપણે જોઈએ એમને એ કેવી રીતે દાદાને એમની ભક્તિ કરે છે, એમનું વિજ્ઞાન કેવી રીતે વાપરે છે. શ્રેય ડોક્ટર બંકિમભાઈ પટેલ, અરે પટેલ નહીં ગાંધી, સોરી. શ્રેય એનું સેપરેટલી હશે કદાચ. ઘણા એક્સપિરિયન્સ શેર કર્યા છે યુથ ફોરમમાં, પણ આજે આ ખૂબ જ સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે દાદાના જન્મ દિવસ એ બદલ તો દીપક આનંદજીને સર્વે આપ્ત પુત્રનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. દાદા ભગવાન વિશે સૌ પ્રથમ તો મતલબ સ્ટાર્ટ કરું તો મેં તો બહુ નવો મહાત્મા છું, જસ્ટ 5 યર્સ થયા છે મને. 2015 મેં અક્રમ વિજ્ઞાન મુવમેન્ટમાં અને એમાં જોડાયો છું. દાદા ભગવાન વિશે સૌ પ્રથમ મેં સાંભળેલું 2008 વેન આઈ વોઝ 16 યર્સ ઓલ્ડ, 10th એક્ઝામ વખતે. એ વખતે અમારા ઘરે કેબલ કનેક્શન એવું કશું હતું નહીં, તો બપોરે ડીડી ગુજરાતી પર પૂજ્ય નિરૂમાના પ્રોગ્રામ આવતા હતા, તો કશું ટાઈમ પાસ કરવા કશું હતું નહીં, તો મેં જોતો હતો. તો ઓનેસ્ટલી કહું તો કશું ખ્યાલ જ નહોતો પડતો એ વખતે કે આ શું વાતો ચાલે છે બધી. અને બીજું થોડો પૂર્વગ્રહ પહેલેથી આમ સાધુ મહારાજોને એમના પ્રત્યે કે યાર આ તો સફેદ કપડાં પહેરીને આવે છે ને ઉલ્લુ બનાવે છે લોકોને, આમ બીજું કશું છે નહીં, એટલે મને બહુ ઇન્ટરેસ્ટ નહોતો પડતો એમાં. અને પછી સીધો જમ્પ વાગ્યો 2015, 7 વર્ષનો વચ્ચે ગેપ પડી ગયો. પણ એની પૃષ્ઠભૂમિકા કેવી રીતે બંધાઈ એ હું જણાવું કે 2010 વેન આઈ પાસ માય 12th અને હું કોલેજમાં દાખલ થયો અને ધીરે ધીરે બધું કોલેજના વાતાવરણમાં ગયો, તો મને તો બિલકુલ કશું જ ગમે ના કોલેજમાં. મને એવું થાય કે શું આ સવાર પડે ને લોકો, મતલબ મારી એજના બધા એક એક છોકરો ત્રણ ત્રણ ગર્લફ્રેન્ડ લઈને ફરે, ચાર ચાર ગર્લફ્રેન્ડ કરે, આમ કરે તેમ કરે, મને તો બિલકુલ રસ જ ના પડે. ભણવામાં હોશિયાર હતો, ખાલી મારું ધ્યાન ભણવામાં, આઈ વોઝ સિન્સિયર સ્ટુડન્ટ, ભણીને હું બસ નીકળી જાઉં. એમની સાથે મને ટો ટપ્પા કરવાનું ના ગમે અને કશું એમ રુચિ જ નહીં કોઈ પ્રકારની સંસારમાં, ખાલી ભણવામાં મારું, એ બી આ એક્ઝામ પાસ કરવાની, એટલું જ હતું બાકી મને તો. અને એક ખાલીપો એક અધૂરપ હંમેશા રહેતી હતી કે યાર આ આવું નથી જીવવું એમ, આ શું છે આમ, આપણે કાલે ઉઠીને એન્જિનિયર થઈ ગયા, નોકરી કરીશું, બધા વર્ષોથી આવું જ કરતા આવ્યા છે અને આ જ કરવાનું છે, તો શું આ જ જીવનનું લક્ષ્ય છે એમ, એવું મને જે દાદાને થતું હતું એમની એજમાં, એવું મને બી એ 18-20 વર્ષની ઉંમરથી બહુ જ થતું હતું, પણ કોઈ સોલ્યુશન મળતું નહોતું. અને બીજું ઓબ્લાઇઝિંગ નેચર મારો હંમેશાથી રહ્યો પહેલેથી, કે મને આમ જેમ મેં કીધું કે મને કશું ગમતું ના, એટલે એ લોકો બી મારા ફ્રેન્ડ્સ જે હતા કોલેજમાં, મને કોઈ દિવસ ફ્રેશર્સ પાર્ટી ફેરવેલ પાર્ટીમાં ક્યારેય કોઈ ઇન્વિટેશન નથી આપ્યું અને હું જતો પણ નહોતો, એટલે એ લોકોની બી એ
એક માઇન્ડસેટ એવો હતો કે આ શ્રેયથી તો શ્રેય છે ને આ બધામાં નહીં આવે એટલે મને બોલાવે જ ના. પણ જેવું એક્ઝામ આવે કે કંઈક એક્ઝામ આવે ને સબમિશન ટાઈમ ને એવું કંઈ હોય કોલેજમાં એટલે બધા મારા ઘરે લાઈન લગાવે ફ્રેન્ડ્સ કે યાર કંઈક નોટ્સ આપી દે કંઈક આઈએમપી કહી દે કશું કહી દે જેથી અમે એક્ઝામમાં પાસ થઈ જઈએ. તો મેં ક્યારેય ના ના પાડું કોઈને પણ મારો ટાઈમ બગાડીને બી હું ઠીક છે ચાલ તને હું તું પાસ થઈ જાય એટલું તો હું તને શીખવાડી દઈશ આમ એવું નહીં એવું નહોતો વિચારતો કે યાર મેં એના માટે મહેનત કરું તો મારું વાંચવાનું બાકી રહી જશે એવું ક્યારેય હતું નહીં. એટલે એ ઓબ્લાઇઝિંગ નેચર ને બધું ઘણું રહેતું હતું. પણ આ જે મેં એક વાત કરી કે અધૂરપ ને રહેતું હતું ખાલીપો એના લીધે મને વાંચનનો બહુ શોખ મારા ફાધરને પણ બહુ શોખ અને મને પણ ઘણો શોખ એટલે મેં ઘણા ઘણા પુસ્તકો વાંચ્યા. સચ્ચિદાનંદ સ્વામી ને બહુ બધાના પુસ્તકો વાંચતો હતો. એ બધા એક જ વાત કરે કે જગત તો ભગવાને બનાવ્યું છે અને આવું તમે આમ આવું ચાલે એટલે મને પાછું એવું થાય કે ના ભગવાને નથી બનાવ્યું. મને એવું થયા જ કરતું હતું કે ભગવાન શું કરવા આવું બનાવે એમને શું છે કોઈને આવા ચીટિંગ કરવા વાળા છેતરપિંડી કરવા વાળા ધોકો કરવા વાળા એવું કોઈને બી બનાવીને ભગવાનને શું મળવાનું છે એટલે ભગવાને નથી બનાવ્યું આ એવું મને બહુ જ થતું હતું. પણ મને સોલ્યુશન નહોતું મળતું કે કોને બનાવ્યું છે મેં કસે મને મળે જ ના જવાબ. એટલે આવી રીતે પછી બીજા બે ત્રણ વર્ષ નીકળ્યા મારા ફાધર 2013 જોઈન થયા અક્રમ વિજ્ઞાન મુવમેન્ટમાં અને અને જેવી રીતે વાંચનનો શોખ એટલે બધા જ પુસ્તકો ઘરે લાવી દીધા દાદાના અને આખું બુકશેલ અમારું દાદાના પુસ્તકોથી જ ભરાઈ ગયું. એટલે મને બી એક બહુ આઈ થિંક 2014 વાત છે મેં એક દિવસ વાંચવાનું ચાલુ કર્યું તો કશું ખબર ના પડી સ્ટાર્ટિંગમાં કે હું રિલેટિવ શું છે રિયલ શું છે એટલે કશું આઈડિયા જ ના આવે. અને બીજું એવું થયું કે આ દાદા ભગવાન ભગવાન કેમ કેવડાવે છે એવું મને એટલે વિરાધના નહોતો કરતો પણ આવો સવાલ ઉત્પન્ન થયા કરતો કે આ દેહધારી પુરુષ પોતાને ભગવાન કેવડાવે હાર પહેરે છે અને એવું કહે છે કે અમે 14 નાથ છે અમારી અંદર પ્રગટ થયા છે ભગવાન તો શું છે આમ એવું કેવી રીતે હોઈ શકે. એટલે પાછો એક બીજો એક વર્ષનો ગેપ આવી ગયો એ શોધતા એ વાંચવામાં વાંચતો હતો પણ ઓનેસ્ટલી કશી સમજ જ નહોતી પડતી શું છે એમાં. પછી એક દિવસ એ વાંચતા વાંચતા એક દિવસ એમ ખાલી બેઠો હતો તો મારા હાથે એક પુસ્તક ચડ્યું દાદાનું પુસ્તક ચડ્યું અને એમાં વ્યવસ્થિત શક્તિ વિશે બધું લખેલું હતું. મને ખબર નથી પુસ્તક શું છે નામ શું હતું પણ વ્યવસ્થિત શક્તિ વિશે બધી ઇન્ફોર્મેશન હતી એમાં કે વ્યવસ્થિત શક્તિ જગત ચલાવે છે સંયોગોને આધીન છે અને એ પણ તમે જે અવસ્થિત કર્યા છે એ જ આજે વ્યવસ્થિત થઈને તમારી સામે આવે છે. આઈ વોઝ લિટરલી ક્રાઇડ એટ ધેટ ડે બહુ રડ્યો મેં કે મને 4-5 વર્ષથી જે મેં શોધતો હતો એ મને મળી ગયું આજે એમ કે યસ ધીસ ઇઝ ધ અલ્ટિમેટ થિંગ આજ આજ છે કે આ આ સંયોગોને આધીન છે ને એ પણ કોઈએ બનાવ્યા જ નથી ભગવાને નથી બનાવ્યા તમારું જ અવસ્થિત જે પાછલા અવતારમાં કરીને આવ્યા છો એ જ આજે તમારી સામે આવે છે. પછી તો મેં ફરી બધું વાંચ્યું અને પછી મને ખબર પડી કે દાદા ભગવાન તો અંદર પ્રગટ થયા છે એ તો ભાદરના પટેલ છે કોન્ટ્રાક્ટરનો ધંધો કરે છે. મેં બધા પુસ્તકો ભોગવેની ભૂલ બન્યું તે ન્યાય એડજસ્ટ એવરીવેર અથડામણ ટાળો પ્રતિક્રમણ ક્લેશ કે કડાપો અને આપતવાણી 1-9 બધા એ ટુ ઝેડ વાંચી કાઢ્યા અને મને થિયરી તો મતલબ ફૂલ મારી પાસે આવી ગઈ. પછી 2015 ધીરે ધીરે સત્સંગ અટેન્ડ કરવાનું ચાલુ કર્યું અને કેલનપુર આવતો હતો એટલે મારા ફાધરે મને સૌથી પહેલી શીખ જે આપી આ માર્ગમાં એમને મને એવું કીધું કે અહીંયા તું કોઈનો પણ વ્યવહાર જોતો ના કારણ કે આ તને ખબર નથી આ કોણ મહાત્મા એટલે શું કયું પદ છે એટલે તું વ્યવહાર જોતો ના એ ગમે તે કરે પણ એને જે પ્રાપ્ત થયું છે એ સંસારના લોકો ભટકે છે એના માટે એટલે વ્યવહાર કોઈનો બી જોવાનો નથી અહીંયા. એ વસ્તુ મારામાં ઘર કરી ગઈ અને મને બહુ હેલ્પ કરી કારણ કે મેં નવો નવો આવ્યો ને જેમ મેં આગળ મારા ઘણા એક્સપિરિયન્સમાં કીધું હતું કે
જ્યારે પણ કેલનપુરમાં હું જમવાની લાઈન ને એવું લાગે ને મહાત્માઓ લાઈન તોડી તોડીને જતા રહે મને બહુ ઇરિટેટ થાય ફ્રસ્ટ્રેટ થઈ જતો હતો મેં અને શરૂઆતમાં તો એવું થતું હતું કે યાર જમવું જ નથી અહીંયા આ શું આવું ચાલે છે બધું કોઈ ડિસિપ્લિન નથી ત્યારે મારા ફાધરની શીખ મને બહુ કામ લાગી કે મહાત્માઓનો વ્યવહાર ના જોઈશ તું એમ અને પછી તો પછી ખબર પડી સંભાવે નિકાલ કેવી રીતે કરવાનો એ બધું પછી આવ્યું Then I went to Australia for my further studies. Master degree માટે મેં બે વર્ષ 2016 ને 17માં હું ઓસ્ટ્રેલિયા ગયો એટલે ત્યાં મને કોઈ સ્કોપ મળ્યો ના જ્ઞાન અપ્લાય કરવાનો ખાસ કરીને થિયરી તો હતી બધી મારી પાસે મેં વાંચેલું હતું એટલે પણ ત્યાં બધા એકદમ સરળ પ્રકૃતિના સહજ સ્વભાવના લોકો એટલે મારું કામ બહુ સ્મૂધલી થયા કરતું હતું બધું એટલે મને જ્ઞાન અપ્લાય જ નહોતું થતું મારાથી અને પછી 2018માં સંજોગો એવા બન્યા ને મારે પાછા આવવું પડ્યું એની પાછળ પણ એક બહુ સરસ વાક્ય છે કે 2015માં હું જ્યારે ગયો હતો ત્યારે કનુ દાદાજીને વિધિ કરાવી હતી કનુ દાદાજી પાસે ને એમને મને કીધું હતું કે તું બહુ સરસ ભણીને પાછો આવજે એ એમનું વચનબળ કામ કરી ગયું મેં તો એવું જ કહીશ અહીંયા અને બધા સંજોગો એવા બન્યા ને 2018માં હું પાછો આવ્યો અને પાછા મારા અહીંયા સત્સંગ બધા અટેન્ડ થયા ધીરે ધીરે મહાત્માઓને હું ઓળખતો થયો અને 2018થી 2019 પાછું એક વર્ષ મારી જોબ એવી હતી કે મારે 3 મહિના મુંબઈ હોઉં તો 2 મહિના મારે છત્તીસગઢ કામ હોય મતલબ આઉટ સ્ટેટમાં જ વધારે હું કામ કરતો હતો એટલે મને રેગ્યુલર સત્સંગનું વાતાવરણ બિલકુલ નહોતું મળતું અને એ સમય દરમિયાન પાછા થોડા સંજોગો એવા બન્યા અને મારા બોસે મને કીધું 2019માં જ મે મહિનાની વાત છે આઈ થિંક કે શ્રેય હવે આપણી પાસે હવે બહુ પ્રોજેક્ટ્સ આવતા નથી તો બેટર છે કે હું તમને કાઢું એના કરતાં તમે જાતે નીકળીને કંઈક બીજું તમારું શોધવા માંડો એટલે જો દાદાની સમજ ના હોત તો હું તો ઝઘડો કરી નાખત એની જોડે એમ કે તમે યાર શોર્ટ નોટિસ પર આવી રીતે કહો છો આવું તો કઈ ચાલતું હશે મેં એકદમ નોકરી છોડી દઉં તમે મને કહો છો હું ક્યાં જાઉં નોકરી શોધવા બીજે પણ એ જે સમજણ હતી કે આ તો ભાઈ નિમિત્ત બનીને આવ્યા છે તમારો હિસાબ હવે આ સાહેબ જોડે પૂરો થાય છે તમે નીકળી જાઓ આરામથી કશું નથી એમની સાથે આપણે કશું બગાડવું છે નહીં એટલે હું ચૂપચાપ ઠીક ઓકે સર એને રિઝાઇન કરીને હું નીકળી ગયો અને પછી મેં ડિસાઇડ કર્યું અને થોડું ઘરે બી માર્ગદર્શન મેળવ્યું કે ભાઈ હવે શું કરવું છે એટલે મેં કીધું કે મારે હવે નોકરીમાં બહુ ઇન્ટરેસ્ટ નથી હું મારો પોતાનો કંઈક નાનો નાનો મોટો કંઈ બી બિઝનેસ કરીશ એટલીસ્ટ મારો કોઈ બોસ તો નહીં હોય એ મને દાદાનું વાક્ય બહુ કામ લાગતું હતું કે મારે બોસ ના જોઈએ ઉપરી અને કારણ કે મને ઘણીવાર નોકરીમાં મારા અનુભવ એવા હતા કે મારી અંડર જે કામ કરતા હતા એમને મેં ખખડાવી નાખતો હતો કોઈ કોઈ વાર મતલબ તો એ દાદાનું એ વાક્ય બહુ કામ લાગતું હતું કે જેને અંડર એને ટળકાવે અને બોસ માથે મળી જ આવશે તો પછી મને થયું કે ના ના હવે બોસ નથી જોઈતા અંડર એન્ડ પણ નથી જોઈતા આપણે સ્વતંત્ર રીતે આપણે કામ કરીએ એટલે મેં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો જુલાઈ 2019થી અને મને ઘણો ઘણો સમય એમાં મળતો હતો એટલે મારા એવરી થર્સડે બાબુકાકાના હોલના સત્સંગ મારા રેગ્યુલર અટેન્ડ થતા હતા ત્યાં મને પુલિન આનંદજી દીપક આનંદજીનો પર્સનલ પરિચય થયો પહેલી વાર જોયેલા હતા મેં એમના સત્સંગના વિડીયો બધું પણ ઓળખતા નહોતા મતલબ મેં બી એમને ફેસથી નહોતો ઓળખતો અને એ પણ મને નહોતા ઓળખતા પણ એ પર્સનલ બધા ઇન્ટરેક્શન થયા અને રેગ્યુલર જો સત્સંગ અટેન્ડ થવાનું ચાલુ થયું એમાં વચ્ચે વચ્ચે એવું પણ થતું હતું કે હવે નથી જવું એમ સત્સંગમાં ઘણી વાર એવું થાય તો એ દરમિયાન મને પુલિન આનંદજી મારી ડ્યુટી મને આપી કે આપણે હવે સત્સંગ રેકોર્ડ કરવાનું ચાલુ કરીએ છીએ એટલે તું જો એમાં આવી રીતે રેકોર્ડિંગ કરે તો બહુ સારું રહેશે એટલે મને હું ઠીક છે મેં તરત સંમત થઈ ગયો એમાં મેં કશું ના કીધું ને એક રીતે મને એ બી થયું કે કેટલો સરસ સંજોગ મને મળે છે કે મારે સત્સંગમાંથી જે મેં બહાના કાઢતો હતો નહીં જવાના એ હવે તો મારે ડ્યુટી આવી હવે મારે જવું જ પડે કોઈ છુટકારો જ નથી મારી પાસે એમ એટલે એ પછી ધીરે ધીરે ઘણા સત્સંગ અટેન્ડ થયા
એવરી થર્સડે સોરી ટ્યુઝડે નાઇટના પુલી નારાયણજીના ઘરે પણ સત્સંગ થતા હતા, એ પણ થયા. અને આ લોકડાઉનમાં તો જે થયું આટલા બધા સત્સંગ અટેન્ડ કર્યા તો એનો તો કોઈ મતલબ છે જ નહીં, એનો એક્સપિરિયન્સ તો કહી શકાય એવો જ નથી. એક વસ્તુ હું જરૂર કહીશ કે રજની અંકલ, દીપક આનંદજી, પુલી નારાયણજી જે યુથ ફોરમ અમારા માટે ચાલુ કરી છે 5-6 મહિનાથી, એને બહુ બહુ જ હેલ્પ કરી છે અમને. અમને સર્વે જેટલા બી યુથ છે બધાને બહુ હેલ્પ કરી છે જ્ઞાનને એપ્લાય કરવામાં. અને એની જે ખુશી છે અમારા બધાના ચહેરા પર બહુ બહુ જ ઝલકાય છે. અને જે અમે લિટરલી મતલબ હું તો વેઇટ જ કરું છું કે ક્યારે હવે નેક્સ્ટ સન્ડે આવે સાંજના 6:30 વાગે ને આપણે યુથ ફોરમ અટેન્ડ કરીએ અને જણાવીએ કે આખા વીક દરમિયાન શું થયું, કેવી રીતે જ્ઞાનને એપ્લાય કર્યું તમે. કારણ કે ઘણીવાર શું થતું હતું કે જ્ઞાન એપ્લાય તો થતું હતું પણ હવે સાચી રીતે થાય છે કે નહીં એ તો જ્યાં સુધી કોઈને જાણકારને આપણે પૂછીએ ના ત્યાં સુધી ખ્યાલ ના આવે. મને આ સત્સંગ પહેલા બી હું જ્ઞાન જ્યારે બી સંજોગ આવે એપ્લાય કરતો હતો પણ મને ખબર સમાધાન બી રહેતું હતું પણ એ કેવું કે આજે સમાધાન છે કાલે ના બી રહે, એટલે ક્યાંક કદાચ થોડી કચાશ રહી જતી હશે. તો આ જે યુથ ફોરમના સત્સંગમાં અમે જે વાતો કરીએ છીએ, બધું એક્સપિરિયન્સ શેર કરીએ છીએ અને જે ફીડબેક મળે છે બંને આપતો પુત્રો તરફથી બહુ બહુ જ અદભુત હોય છે. જે અમને એક રીતે જોઈએ તો જ્ઞાનને જ્ઞાનની જે ધાર છે એને તેજ કરવામાં બહુ બહુ જ હેલ્પફુલ થાય છે. અને બસ અંતમાં તો એટલું કહીશ કે મારો જે એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ અક્રમ વિજ્ઞાન મુવમેન્ટમાં આવીને જે થયો છે કે હું એકદમ શરમાળ પ્રકૃતિ શાય નેચરનો છોકરો જેને આજ સુધી કોલેજમાં પ્રોફેસરને એક સવાલ નથી પૂછ્યો કે સાહેબ બોલો મને આ સમજ નથી પડી, મારી આ ડિફિકલ્ટી છે, મને ફરી સમજાવો. એ મારી શાયનેસ ખબર નહીં અહીંયા આવીને શું થાય છે, કેવું વાતાવરણ મળે છે, દૂર જતી રહે છે. અને હું સવાલ પૂછતો થઈ ગયો આપતો પુત્રોને કે મને આ સમજાતું નથી, મને સમજાવો. અને જે પૂછી પૂછીને જે વધારે ડેવલપ થયું છે જ્ઞાન એનો અનુભવ પણ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. અને બસ અંતમાં તો એટલું જ કહીશ કે જો દાદા ભગવાન ના મળ્યા હોત તો લિટરલી હું મેન્ટલ થઈ જાત. કારણ કે મને જેવું મેં આગળ કીધું મને બહુ જ ફ્રસ્ટ્રેશન થાય આ જગતના લોકોને જોઈને કે શું છે આ બધું, તમારા જીવનમાં શું છે, એક ચાર ચાર છોકરીઓ જોડે ફરીને શું મળવાનું છે, પૈસા ચોરી કરીને શું મળવાનું છે, ધંધામાં છેતરપિંડી કરીને શું મળવાનું છે. પણ રોજ મેં સવારે ઉઠું બહાર જવું મને થાય યાર આજે આ લોકો જોડે આવું કરવાનું, અમની સાથે રહેવું પડશે. એવા સંજોગોમાં અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન મળ્યા, સમજાવ્યું બધું કે ભાઈ ફાઇલો કે ફાઇલ કોને કહેવાય, સંભાવે નિકાલ શું છે, તારું સ્વરૂપ શું છે, એ બધાએ જે હેલ્પ કરી છે અને જે એક્સપિરિયન્સ મતલબ જે થાય છે એપ્લાય કરવામાં અને જે મજા આવે છે જ્ઞાનને એપ્લાય કરવાની એ લિટરલી અદ્ભુત અદ્ભુત છે. અને બસ આજે જન્મજયંતિ એટલું કહીશ કે દાદા ભગવાનની અસીમ કૃપા સર્વે મહાત્મા ઉપર બની રહીને જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત સર્વે મહાત્મા બને એવી જ પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ. તારું શું પણ સર્વે મહાત્મા તો નંબર વન પણ એ ખબર નથી. લે આખી દુનિયાની વાત કરું, દિયા તલે અંધેરા, તારી પોતાની તો વાત કર. બધા મહાત્મા માટે તે કીધું કે બધા જગતના નિમિત્ત બને તો તારું એમાં તમારું પંચમાં પહેલા આવી ગયું એમને. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જો આમાં તમારી સત્સંગની યાત્રા તો ગજબની રહી, જે ટિપિકલી બધાની હોય, પણ એક અંદર તમારે એક અંદર હતું કે જે આ જગતના માં તમારી હસ્તી ફિટ ના થાય. રાઈટ. તમારે કઈ શોધ હતી કે આવું નહીં જોઈએ, આ કઈ જાતનું જીવન. બરાબર. એની શોધના આધારે આ બધી દોડધામ થઈ. અને
જે દાદાએ કીધું કે અમે તો કેટલા અવતારો આ વ્યવસ્થિત શોધવા માટે કાઢ્યા. બરાબર સર. અને એ વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજણમાં આવ્યું અને ત્યારે આ ખુલ્લું થયું. ખુલ્લું થાય એટલે બીજી એક વાત તમે કીધી કે દાદા ભગવાનને શરીરે કરીને માણસ કેવી રીતે ભગવાન હોય શકે. બરાબર બરાબર. જે સમજણ જે દાદાએ આપી અને એના પરથી સમાધાન થયું કે દાદા ભગવાન ખરેખર કોણ છે. કોણ છે. એટલે એનું એ સમાધાન થયું અને પાછું અહીંયા સત્સંગમાં આવ્યા એટલે પાછો એ કચે ને કચે એવો વ્યવહાર જોવા મળે તો કહી દીધું કે અહીંયા વ્યવહાર જોઈશ નહીં કોઈનો. અને સૌથી મોટી વાત એ છે કે તમે દાદાની ઘણી બધી પુસ્તિકાઓ વાંચી તો વાંચ્યા એ બહુ સારું કહેવાય. બહુ જ સારું કહેવાય. પણ આ બધામાં એક જ વસ્તુ આપણે પકડી લેવાની છે કે સમજણ એવી ફિટ કરી લેવાની છે વિજ્ઞાનની. કારણ કે વિજ્ઞાનની સમજણ છે ને આમ આટલામાં છે. બરાબર સર. વિજ્ઞાનની સમજણ આટલામાં છે અને એ એક્ઝેક્ટનેસ વાળી સમજણ આપણી થઈ ને પછી આ દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર દાદાની કોઈ પણ વાત ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આવે તો તમને એનું સમાધાન થઈ જાય. બરાબર સર. એટલે એ ભાવનાનું ફળ છે. પછી એ આપણે ભાવ રાખીએ કે દાદાનું વિજ્ઞાન એઝ ઇટ ઇઝ સમજવું છે અને સમજાયું ને પછી એ વિજ્ઞાન જ કામ કર્યા કરે ભણવા માટે. અને પછી બધું તમારું બધું બહુ બધું થયું 15, 16, 17, 18, 19 એમ કરીને પછી બિઝનેસમાં ને એ થયું. અને અખરે એક વસ્તુ સમજવાની છે અહીંયા કે આ વિજ્ઞાન આ દાદાનું વિજ્ઞાન કેવું છે. જેમનામાં જે વિશેષ ખામી છે ને બહુ નોર્મલ હોય કે બિલો નોર્મલ હોય બરાબર એ એબનોર્મલિટી કેમની જતી રહી છે ને એ ખબર નથી પડતી. તમારો શાયનેસ વાળો નેચર જે છે બોલવું નહીં કરવું નહીં તે ગયો. કેટલા લોકો નોનવેજ ખાતા હતા તે જતું રહ્યું. આપણા બહુ નજીકના મહાત્મા શરૂઆત બોલવાની ગાળોથી થાય ને એન્ડ ગાળોથી થાય અને એના લીધે હું બહુ એમની જોડે ભળતો નતો કારણ કે હું પહેલેથી જાણતો હતો. બરાબર. પણ આ દાદામાં આવ્યા પછી એ તો પછી અમારે બહુ વાત નથી થઈ પણ એમના ફ્રેન્ડને લગભગ વર્ષ પછી મળ્યા ને જ્ઞાન લીધા પછી કે અરે ક્યાં હો ગયા તુજે એમ કે આજકાલ શ્લોક બોલતે નહીં હો આપ. એમને પણ ત્યારે રિયલાઈઝ એવું કે હું ગાળો બોલતો બંધ થઈ ગયો એમ કે ખરી વાત છે વાત સાચી છે એમ કે. એટલે આ જ્ઞાનનો પ્રતાપ બહુ ગજબનો છે કે એમાં ઉઘાડી કઈ એવી પ્રકૃતિની કચાશ હોય ને તે તો કેમની નીકળી જાય છે ને તે ખબર જ નથી પડતી. અને એ તો આપણા એડવાન્ટેજમાં છે. અને હવે જે તમારી ભાવના છે હવે એક જ વસ્તુ છે આજે આ વાત નીકળી છે ને એટલે આપણે કહીએ છીએ કે કોઈ પણ મેટર અદભુત રાખવી ને તો કુદરતમાં છે ને એ વ્યવસ્થિત પછી એવી રીતે કામ કરે. એટલે કુદરત એવી રીતે કામ કરે. બરાબર છે. એટલે જે આ સંસાર અને સંસારી વૃત્તિ માટે જે આ જગતના લોકો માને છે ને એવી રીતે કરીને જે છે એમાં જે એક પ્રકારનું અભાવ કહો કે એવર્ઝન કહો કે એમ કહે ને કે આવું ના આવું જોઈએ આ કઈ જાતનું જીવન. બરાબર. એમાં પણ આદર્શ જીવન છે. છે છે છે. રાઈટ. જ્ઞાનના આધારે આદર્શ જીવન છે એટલે એને પકડીને આપણે અંદરથી નક્કી કરવું કે કુદરત પછી સંજોગો ભેગા કરે. બરાબર છે. નહીં તો પપ્પા મમ્મી ને છેક લગી ટેન્શન રહેશે તારું. સાચી વાત છે. સમજી ગયો ને. સમજી ગયો સમજી ગયો. હા એટલે આમાં જ છે. એટલે આમાં એક વસ્તુ સમજવાની છે આપતપુત્ર એટલે કે બ્રહ્મચારી હોય તે કલ્યાણ કરે એવું નથી. આ જ્ઞાન લીધેલા આ જ્ઞાન દ્રષ્ટિ જેમની પાસે છે એ બધા જ કલ્યાણના નિમિત્ત છે. બરાબર છે. કોઈ આગળ ચાલીને દેખાય છે કરતા કોઈ પાછળ બેસીને કરે છે. બરાબર બરાબર. એ ભાવ છે ને એ કામ કરે છે.
એટલે એનો વિકલ્પ નથી કરવાનો. મૂળ વાત આપણી ક્લેરિટીથી અને શું કહેવાય સ્પષ્ટ આપણે નક્કી કરી લેવાનું, તો કુદરતમાં બને. એક વખત કીધેલું કે આ જ્ઞાન મળ્યા પછી ખાસ કરીને અમુક વ્યવહારની અવસ્થા આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે છોડો આ બધું આમ પડવું નથી, પણ પેલી બાજુનો વિચાર આવતો નથી. મતલબ આપતો પુત્ર થવું છે કે બ્રહ્મચારી રહેવું છે એનો વિચાર આવતો નથી, અને અહીંયા લગ્ન કરવું છે એનો વિચાર આવતો નથી. દશામાં છે ને કુદરત કન્ફ્યુઝ થઈ જાય કે આની જોડે કરવું શું પછી. રાઈટ રાઈટ એક્ઝેક્ટલી. એટલે પછી આપણે એમ કહીએ કે વ્યવસ્થિતમાં હશે તો જોઈશું, પણ વ્યવસ્થિત એવું નથી. એવું નથી, બરાબર છે. પાંચ સમજ સમજીને આપણે નક્કી કરવાનું, બંને બંને માટે કલ્યાણ માર્ગ ખુલ્લો છે. બરાબર છે. કારણ કે આદર્શ મહાત્માનું જીવન પણ એટલું જ મહત્વનું છે, અને એક આદર્શ આપ્ત પુત્રનું પણ જીવન એટલું જ મહત્વનું છે. બરાબર છે. એટલે આપણે એ વાત સમજવાની કે મૂળ એ જ્ઞાન બીજ કામ કરે છે, અને એ તમારી ભાવના છે જગતનું કલ્યાણ થાવ, એ બહુ ઉત્તમ ભાવના છે. એના માટે આશીર્વાદ છે. સત્સંગમાં પડ્યા રહેજો. બધી રીતે આપણે જોયું કે આ સત્સંગનો પરિચય જ આપણને ઉગાર્યા છે, આપણને બધાને ઉપર લઈ છે, લઈ જઈ રહ્યું છે ને લઈ જશે. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરે બહુ સરસિદાન, બહુ સરસ એક્સપિરિયન્સ. નાની ઉંમરમાં તારું પ્રોગ્રેસ, એક્સલન્ટ પ્રોગ્રેસ, અને તારું જે સિન્સિયરિટી છે હવે, એટલે હું જાણું છું ત્યાં સુધીમાં તો વેરી ગુડ સિન્સિયરિટી, અને તું બરાબર જ્ઞાનની પાછળ પડેલો છે એટલે તારું સફળતા મળશે, અને તું પાછું તારું સ્કોર કાર્ડ પણ ચેક કરે છે. વેરી ગુડ, વેરી ગુડ. અને અમુક મેસેજીસ આવેલા છે, યુવા અવસ્થામાં દાદા માટે બહુ જ સરસ પરિણતિ, ઊંચી પુણ્યાઈનું પૂજગલ છે. પછી બીજા કહે છે એક્સલન્ટ એક્સલન્ટ એક્સલન્ટ. બીજા કહે છે સિમ્પલ એન્ડ ઓપન ટુ સ્કાય મહાત્મા. બીજા કહે છે ગુડ નેરેશન ઓફ એ વન્ડરફુલ એક્સપિરિયન્સ, અદભુત. સો વેરી ગુડ. ચાલો આપણી સાથે, તારી સાથે તો મજા આવે છે આપણે યુથમાં, એટલે હવે પછી આપણે આનંદ કરીશું યુથમાં. તો હવે તો એકાદ આપણે પ્રદીપ આનંદજીનો એક્સપિરિયન્સ સાંભળીએ, કોઈ એમને દાદાજીનો ગુરુ આપણે પુણ્યતિથિમાં, અને પછી દીપકાનજીને સાંભળીએ, પછી ત્રિમંત બોલાવીએ. પ્રદીપાનજી બોલો સાહેબ. બસ હવે હવે ત્રિમંત્રો જ બોલાવી દઉં. ઓકે, ના ત્યાર પહેલા તો પછી દીપકાનજીનો દાદા સાથે દીપકાનજીનો લાભ લો હવે. જય સચ્ચિદાનંદ. જન્મ જયંતિની ખાસ સમજણમાં કે દાદાની પાસે બે ત્રણ દિવસ પહેલા જવાનું થાય અને જન્મ જયંતિનો દિવસ હોય એટલે અમુક જે નજીકમાં સેવા કરવા કરતા લોકો, એટલે આપતો પુત્ર હોય એટલે અમારે તો કાઇન્ડ ઓફ દૂરદર્શન કરવાનું હોય છે, એટલે એમાં કંઈ રંજ નથી રહેતો. પણ શું જોવા મળતું કે તે દિવસે દાદા કશું કોઈની જોડે વાત કરે નહીં. કે તે દિવસે હવે આજે આપણે ફટાફટ જલ્દી વહેલા ઉઠીને તૈયાર થઈ જાઓ, એટલે જ્યાં સુધી હું માનું છું કે લગભગ છ સાડા છ કે ત્યાં સુધીમાં તો વહેલા તૈયાર થઈ જતા હતા રેડી. કારણ કે તે દિવસે જ્યાં જેમને ત્યાં, એટલે જે સિટીમાં જન્મ જયંતિ જેના હોસ્ટ હોય એના શું કહેવાય નિમંત્રક હોય, તો એ નિમંત્રકના ઘરે દાદા રહેતા હોય રહેલા હોય, એટલે એમને ત્યાં વહેલા ઉઠીને તૈયાર થઈને એમને ત્યાં આરતી પૂજન બધું થાય, ને પછી શોભાયાત્રા થાય, ને પછી મંડપમાં આખો જન્મ જયંતિનો પ્રોગ્રામ થાય. પણ આ બધામાં દાદા કશું કોઈની જોડે વાત કરે નહીં, છેક આખો બપોરનો પ્રોગ્રામ પતી જાય ને ઘરે આવે, અને એ જે જોવાનો જે મોકો મળેલો ને, દાદા કહે છે ને કે આજે તો અમારી વિતરાગતાના દર્શન કરવાના હોય તમારે, કારણ કે આજે અમે કોઈ ગાલમેલ કરીએ નહીં,
દાદા કહે છે એ દિવસે જન્મ જયંતિ દિવાળી અને નવું વર્ષ બેસતું વર્ષ ગુરુ પૂર્ણિમા સોરી આ ત્રણ દિવસ દિવાળી જન્મ જયંતિ અને ગુરુ પૂર્ણિમા ત્રણ દિવસ વિશેષ કરીને આ જોવા મળે કે દાદા એ પોતે તો મિત્રા હતા જ એ ભૂમિકામાં હતા પણ એમણે એમ કીધેલું કે રેસ્ટ ઓફ ધ ડે બીજા બધા દિવસે અમારી કલ્યાણની ભાવના હોવાના કારણે અમે બધા લોકો જોડે ખટપટ કર્યા કરે વાતો કરીએ બધી એમણે એક વાત બહુ સારી કીધેલી એ કે આપણે એમ કહીએ કે આપણે પ્રદીપાનંદજીને જ આપણે પૂછીએ પ્રદીપાનંદજી તમારી મન વચન કાયની ફિલ્મ જોવાની રહી છે તમારે કે બાકી છે બાકી છે બાકી છે આના માટે જે દાદા ભગવાને કીધેલું છે ને એને આપણે એક સમજણથી આપણે એમને કે ને સલામ કરીએ કે આમ કે ને સાષ્ટાંગ કરીએ દાદા કહે કે અમારે મન વચન કાયની કોઈ ફિલ્મ જોવાની રહે જ નથી હવે એટલે શું તો અમે બધું જોઈ લીધું તો કહે કે હવે અમારે શું કરવાનું રહ્યું તો કહે કે અમારે ગોઠવવું પડે અમારે ગોઠવવું પડે કે જેથી કરીને અમારું નિમિત્ત કલ્યાણના હેતુએ કરીને કામમાં લાગે લોકોને આ બહુ ઝીણી વાત છે કે એમનો જીવન વ્યવહાર એવો થઈ ગયો કે સામાને એક બોધ મળે કે જીવન હોય તો આવું હોવું જોઈએ એટલે આપણે એમ નથી કહેતા દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે તો દાદા કહે કે મારા જેવું આવું આ ઉંમર થઈ એમ કે આવા ધોતિયા પહેરવા છે મારા જેવું ખમીસ પહેરવું છે કે નહીં દાદા તમારા જેવી સુરવીરતા દરઅસલ ખુમારી તમારા જેવી પ્યોરિટી તમારા જેવું જ્ઞાન દર્શન ચારિત્ર તપ નહીં જ્ઞાન દર્શન ચારિત્ર તમારા જેવી દરઅસલ કુમારી તમારા જેવી પ્યોરિટી તમારા જેવું શીલ એવું એમ કે આપણે પ્રાર્થના કરવાની અને એ જ આપણે આ જન્મ જયંતિની પ્રસાદી કહીએ કે દાદા પાસે આપણે આ જ માંગીએ એવું કશું જોવાનું નથી તમારા પગલે પગલે અમારા કોઈ પગલા પડે નહીં અને તમારા જ પગલે પગલે એટલે એ પગલા પાછળ પડે ને એટલે એ વિતરાગના પગલા બધા વિતરાગો આવી જ રીતે ચાલેલા પોતાના પગલા એમણે પાડ્યા જ નહીં એ પણ આગળ મળેલા એમના જેમના થકી દ્રષ્ટિ મળેલી તેમના પૂઠે પૂઠે ચાલ્યા ગયા એટલે આપણે આપણું કઈ વસ્તુ રાખવાનું નહીં અને એ જ આપણી મોટા મોટી પ્રસાદી સમજણ આશીર્વાદ કૃપા જય સચિદાનંદ એટલે દાદા કે અમે આ દિવસે પૂર્ણ વિતરાગ ના દર્શન જ કરવાના હોય પૂર્ણ દશા હોય આ વખતે બસ આટલું બોલતા અને બધું આવી ગયું બહુ સરસ આવી ગયું આજે સરસ બધું જન્મ જયંતિ બેસ્ટ ઉજવાઈ ગઈ આજે તો તાજા તાજા થઈ ગયા છે તાજા છે કે વાસી થાય એવા છે જ નહીં તું નહીં તાજા એટલે શું છે કે હું પોતે મારું ઠેકાણું ના હોય ને અંદરનું એટલે આજે લાગ્યું કે જન્મ જયંતિમાં બેઠો છું હોલમાં નથી કહો છો ને તે પ્રદીપ આનંદ ની વાત છે ફ્રેશ છે અને તે આપણું સ્વરૂપ છે એટલે આ સત્સંગ થી એ પાછું પેલું કે ને એને ચમક આવે પોલિશ કરે તો કેવું ચમકે ને જય સચિદાનંદ જય સચિદાનંદ તો ત્રિમંત બોલો શ્રે છે પપ્પા મમ્મી હોય તો બોલાવજો હા હા બોલાય ને કશો વાંધો નહીં એક અડધી મિનિટ લાશે બીજા ફોન પર છે ને હા બીજા ફોન પર નમો વિતરા ગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ
नमो लोए सव साहुणम नमो लोए सव साहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव पाव पणासनो सव पाव पणासनो मंगलाणम च सव्वेसिम मंगलाणम च सव्वेसिम पद्मम हवै मंगलम पद्मम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।